જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો તો જલ્દી જલ્દી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા જય શ્રી રામ પ્રિય બાપોનું સાનિધ્ય હોય ત્યાં આપોઆપ ગમતાનો ગુલાલ થઈ જ જાય અને આજે તો મને જ આપ્યો છે ગમતાનો કરીએ ગુલાલ મેં વળી અહીંની એક આ પ્રવચન લાઈવ થઈ રહ્યું છે અમારા સંગીતની દુનિયામાં એની લિંક હમણાં મૂકી અહીંયા જ બેઠા બેઠા મૂકી કે બીજાને લાભ મળે મહુવાની બહાર અને ખબર પડે ને કે મહુવાની અંદર મેળો ભરાયો છે આજે નૃત્યનો મેળો ગરબાનો મેળો રાસના ઉત્સવનો મેળો બળવંત પારેખના સ્મરણોની અંદર ધુબાકા મારવાનો મેળો પ્રિય મોરારી બાપુના સાનિધ્યનો મેળો અને લિંક મૂકી ત્યાં મને જ એક સીધી સીધી બાપુ કોમેન્ટ આવી તમે ગમતાના ગુલાલમાં કાળા રંગનું ટી શર્ટ પહેરીને કાળા રંગનું પહેરીને બેઠા છો ફેસબુક ઉપર લખાયેલું ખોટું આવી તે હોય મારી જેમ હથેળીની એક્સટેન્શન કરવાની આવા સ્કીન થી સ્ક્રીન સુધી એ વાંચી શકશે તેનું કારણ એટલું જ છે કે આ ટી શર્ટ આજ ભૂમિની અંદર એવી વ્યક્તિએ મને આપ્યું છે કે જે વ્યક્તિની આંખોમાં આખે આખું મેઘધનુષ રમતું હોય છે અને એ અમારા પ્રિય મોરારી બાપુ છે ત્યાં કાલા પીલા ધોલા ક્યાં એના જેવી એક આપ જયારે કહેવાય ને ખુમારી અલબસ્તા આવી જતી હોય છે અને એટલે મેં નક્કી કરેલું કે છેલ્લે હું આ ભૂમિ ઉપર આવ્યો અને એ ભૂમિ ઉપર બાપુએ મને આ પ્રસાદી આપી તો આજે ફરીથી મહુવા જાઉં છું તો ગુલાલ તો આપણે શબ્દોથી વેચવાનો છે ગુલાલ તો તમે બધા અહીં જો ભાઈ આમ હવે અત્યારે આ તો ગુલાલ જુઓ ગરબા વાળા અમારા રાસ વાળા દેખાય આવે દૂર દૂર થી આજે મારો રંગ મેં ચેતન ને આપી દીધો છે એટલે એ લાલ રંગનું પહેરીને બેઠો અમારો નિર્ણાયક છે પ્રિય મિત્ર છે વર્ષો જૂનો બાળ ગોઠ્યો એ દોસ્તી નામનું એક મેં પુસ્તક લખ્યું બાપુ એને અર્પણ કરી દીધું છે એટલો જૂનો મિત્ર અને સરસ માણસ સવારથી સાંજ સુધી ભૂખ્યા પેટે ફરવાના અમે બે ખેલાડીઓ એટલે એવા પ્રવાસો હોય હું ચેતનને યાદ કરું કંબોડિયા ગયા હતા અમે

વાતની શરૂઆત તો મારે એ કરવી છે પ્રિય બાપુ તો મેં કીધું એમ જ્યાં બેઠા હોય ત્યાં ગમતાનો આ શીખ્યા છીએ જેમની પાસેથી પોતાની સરસ કોઈ વાત હોય એ વેચતા રહેવી આ એ વ્યક્તિ બેઠા છે લોકો વાતો વેચે લોકો હોળી ઉપર થોડા ઘણા ગુલાલ વેચે તહેવારોમાં કોઈ મીઠાઈ વેચે કોઈ પાસ થઈ ગયું હોય તો મોઢું મીઠું કરાવવા જાય મજાકમાં હું ઘણી વાર કહેતો હોઉં છું કે અડધા તો એવા હોય કે જે મોઢું મીઠું કરાવવા નથી જ જતા તો કડવું કરાવવા જતા હોય છે કમારા છોકરા પાસ છે ને તમારા રહી ગયા લ્યો પેંડા ખાવ આવું પણ થતું હોય છે આપણે ત્યાં ગમતાનો ગુલાલ કેમ નથી થતો હોતો આ તો કુદરતે આપેલી વ્યવસ્થા છે ગમતાનો ગુલાલ કરવો એ આ નદી આટલી સરસ મજાની મહુવામાં વહેતી જાય છે તમે વિચાર કરો એને એવો વિચાર થાય છે કે આ પથ્થરને સ્પર્શ કરવો ને આ પથ્થરને સ્પર્શ ન કરવો આ ડાળીને સ્પર્શ કરવો કે આ ડાળીને સ્પર્શ ન કરવો કોઈ પવનને થાય જાવ કોઈ સરસ મજાના ગુરુકુળની અંદર પંખીઓના ટહુકા મેં સાંભળ્યા છે સવારમાં પ્રાતકાળે ઉઠીને એ ટહુકાને એવું થાય છે કે મારે આ કાન સુધી પહોંચવું ને આ કાન સુધી નથી પહોંચવું મને ફળ મળે તો હું ટહુકો કરું એવું કોઈ પંખીના મનમાં નથી થતું મને લોકો પૂજા કરે મારામાં શ્રીફળ પધરાવે તો જ હું પાણી વહેવડાવું એવું કોઈ નદીને નથી થતું મને કોઈ મંગલમૂર્તિ મારુતિ નંદનના નામથી મરુતને યાદ કરે પવનને યાદ કરે તો જ મારે શ્વાસની અંદર પ્રાણવાયુ બનીને વહેવું એવું કોઈ પવનને નથી થતું પ્રકૃતિની આખી ચેતના જ ગુલાલની ચેતના છે ચોખા બનાવવાના શરૂ કર્યા પ્રકૃતિમાં તો આવી કઈ સરહદો છે નહીં અને એ ભાવ જો અમને કોઈ શીખવાડ્યો હોય અમારા જેવા વક્તાઓને લેખકોને સર્જકોને કોઈ ગુજરાતની અંદર સિંચી સિંચીને કોઈ રેડિયો હોય તો એ અમારા બોરાની બાપુ છે આ ભાવ એમણે અમને આપ્યો છે આ એમની એમની પાઠશાળા છે ને દિવાલો નથી એમની પાઠશાળામાં પહેલાં લેક્ચર શરૂ થાય ને લેક્ચર પૂરા થાય એના ઘંટારો નથી થતા પણ એ અમને આ શીખવાડે છે કે કંઈક સરસ છે તો ભેંચો આપો લોકો સુધી પહોંચાડો વધારેમાં વધારે લોકોને લાભ મળે એવું કંઈક કરો કંઈક વિશેષ કરો કંઈક યોગ્ય કરો અને એટલે ગમતાનો ગુલાલ મારે એમની સામે બોલવાનો આવે તો મને થોડો સંકોચ થાય અમે તો શીખી છીએ બાપુ પાસેથી ગુલાલ કઈ હદે થઈ શકે હમણાં જો હજી પહેલાના સમાચાર છે ઘણા ખ્યાલ હોય ઇંગ્લિશ મીડિયામાં મેં તો વાંચ્યું ઇન્ડિયન એક્સપ્રેસમાં હતું કે યુક્રેનની અંદર જે આપણા બધા અત્યારે જે પરિસ્થિતિ ચાલે છે જે ઘાયલ બધા પરિસ્થિતિઓમાં છે આપણા ભારતીયો પણ છે અને બીજા પણ છે તો બાપુએ અહીં બેઠા બેઠા ત્યાં પણ સવા કરોડ રૂપિયાની સહાય મોકલાવી દીધી છે યુક્રેન આદત છે અમને આ વિચાર કરો એ શ્રોતા તરીકે આવે મે હું વીવીઆઈપી છું હું પહેલા બોલી લઉં તો છેલ્લે બોલી લઉં ત્યારે આવું બાકી તમારે જે કરવું હોય એ કર્યા કરો મારું સચવાઈ જવું જોઈએ ઉમેશભાઈ આ વિચાર તો કરો ઉમેશભાઈ મને ફોનમાં સૌથી પહેલા કહ્યું કે પ્રિય બાપુ એ હા પાડી છે આવવાની પણ એમને એક શરત મૂકી છે કે મારે બોલવું નથી હું સાંભળવા આવીશ તો વર્ષો સુધી આ તપ કર્યું છે સાંભળવાનું બહુ અઘરું તપ છો જર્મનીમાં ઓડી નામની બ્રાન્ડ છે શુક્લાજી ઓડી તો બહુ ફેમસ બ્રાન્ડ આમ ચાર બંગડી વાળી ગાડી ચાર બંગલી વાળી કાર એટલે ઓડી તો ઓડી તો ઓડિયો સિસ્ટમમાં હોય એમ માની હું જયારે વર્ષો પહેલા જર્મની ગયેલો ત્યારે મેં પૂછેલું કે ઓડિયો સિસ્ટમ કારને શું લાગે વળગે આ ઓડિયો સિસ્ટમનું નામ કારમાં કેમ છે તો જે ભાઈ બારી સામે જવાબ દેતા હતા એ ઓડિફ કંપનીના જ હતા જર્મન માણસ હતા રમુજી હતા એકદમ સ્માઇલિંગ ફેસ થી એણે મને હસતા હસતા કહ્યું કે વેન યુ લિસન ટુ ઇટ શોઝ ધેટ યુ આર લવિંગ ગુજરાતીમાં હું તમને અનુવાદ કરીને કહું તો તમે જેને પ્રેમ કરતા હો ને એને જ સાંભળી શકો બાપુ આખી દુનિયાને પ્રેમ કરે છે ને એટલે બાપુ આખી દુનિયાને સાંભળી શકે છે બાકી માણસ કોઈને સાંભળતો નથી દેખાવ કરે હું સાંભળું છું પણ મન બંધ હોય ચિત્ત બંધ હોય સાંભળવું નહીં બધા પ્રેમ કરે છે હું તો આમ મને પહેલા તો સંકોચ થયો કારણ કે આવીને જોયું રાસ ગરબાનું વાતાવરણ આવા ઝગમગ 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 થતા બધા ગરબો લેતા હોય કલ્લોલીની હઝરત નામના હમણાં એક બહુ વિદુષી નારી છે અને ગુજરાતી ભાષામાં ગરબા ઉપર કોઈ પીએચડી નો થિસિસ કહેવાય એવું પુસ્તકોએ લખ્યું હોય તો એક માત્ર કલ્લોલીની બેનનું છે એ પુસ્તક મારો ગરબો ઘૂમ્યો અને એમણે એમણે ભાણદાસને યાદ કરીને એવું કહ્યું છે ગગન મંડળ ગુણ ગરબી રે કે ગર્ભ દીપ ગર્ભો ઘટો ગર્ભના દીપની જ્યોતિ એટલે સંસારનો ગર્ભ પણ છે માતાનો ગર્ભ પણ છે એમાં જીવનની જ્યોત જ્યારે પ્રગટે છે ત્યારે આસપાસ ગગન મંડળ ગુણ ગરબી ત્યારે તો ભવાનીનો રાસ જે છે ને આ સૂર્યમાળાને તમે જોઈ ગયો ને એ રાસ લે છે એ ગરબા લે છે તમે વિચાર તો કરો તમે ક્યારેક પહેલા ઓલા નાસાના ટેલિસ્કોપના વિડીયો ક્યારેક જોજો યુટ્યુબ ઉપર છે જ પડેલા જ છે સૂર્ય ફરતે બધા નવ ગ્રહો રાસ લે છે આખી સૂર્યમાળા છે આકાશ ગંગામાં રાસ લે છે આકાશ ગંગાઓ છે એ પાછી બ્રહ્માંડના કોઈ કેન્દ્રની ફરતે જે કેન્દ્ર આપણને દેખાતું નથી એની ફરતે રાસ લે છે આખા બ્રહ્માંડમાં જે બ્રહ્માંડે આપણા ઋષિઓ કહી ગયા પિંડે તે બ્રહ્માંડે અહીં તમે કાપો મૂકો કાપો મૂકો ને લોહીનો ફુવારો ઉડે તમે જોજો આમ તમે ચીરો મુકાઈ જાય ને ભૂલથી છરી નો અહીં લોહીના ફુવારા ઉડે અને લોહીના ફુવારા ઉડે એ શું કામ ઉડે કારણ કે અંદર પણ રાસ ચાલુ જ છે એક ધારો કોરોના આવ્યો એટલે આપણને ખબર પડી કે ફેફસામાંથી એ રોજ રાસ રચાતો હોય છે. થ્યુતો તો એવું કે બધાય હૃદયનું પેપર પાકું કર્યું તો બધા હૃદય રોગ કેમ થાય? હૃદય રોગ કેમ થાય? એની બહુ બધા ચર્ચા કરતા. અને એક્ઝામ આવી ગઈ ફેફસાની. પરીક્ષા ફેફસાનો સવાલ પૂછવાનો સીધો હૃદયને બદલે. અચાનક બધાને ખબર પડી કે શ્વસન તંત્ર જેવું કંઈક હોય એ શ્વાસ પણ લે. ફેફસાની મુશ્કેલી શું છે કે હૃદયની ધડકન તમે હાથ મૂકીને સાંભળી શકો છો એટલે પોતાનો અહેસાસ કરાવે છે. ફેફસુ શ્વાસ રોજ લે છે જેને કારણે આપણે જીવી શકીએ પણ એટલી ખામોશીથી શ્વાસ લઈ લે છે ને કે આપણને એના અસ્તિત્વનો અહેસાસ નથી કરાવતું પ્રિય બાપુ જેવા વ્યક્તિઓના સંતોના સાધુ પુરુષોના સાનિધ્યમાં જો શીખવાનું હોય ને તો એ તો બધાને શીખવા મળે છે કે જે અજવાળું જાજુ હોય ચમકદમક જાજી હોય રંગ જાજા હોય અવાજ જાજો હોય ત્યાં આપણું ધ્યાન ખેંચાય એ તો કુદરતનો ક્રમ છે પણ જ્યાં ખામોશી છે જ્યાં મૌન છે જ્યાં સાયલન્સ છે ત્યાં પણ તમારું ધ્યાન ખેંચાય એક ફેફસુ પણ છે જે તમને જીવતા રાખે છે પણ અવાજ નથી કરતું એક લિવર પણ છે કે જે તમને જીવતા રાખે છે પણ અવાજ નથી કરતું એટલે તમારું ત્યાં ધ્યાન નથી જતું અને એમાં તમારું ધ્યાન ખેંચાય એ અંતરમન સુધી તમે પહોંચો તો તમારી અંદર આ ગમતાના ગુલાલની ભાવના ધીરે ધીરે ખીલે એ વાત મને સમજાય છે અને એટલે હું આ બધાને પણ અભિનંદન આપું કારણ કે ગુજરાતી સ્ત્રીને પોતાનું સ્ત્રી બતાવવાનો એકમાત્ર મોકો જો જીવનમાં મળતો હોય ને તે ગરબા લેતી હોય ત્યારે મળતો હોય ત્યારે એ સાસુ નથી 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 ત્યારે 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 એ એ એ એ એ વહુ દીકરી પત્ની બેન વિદ્યાર્થીની નથી ત્યારે શિક્ષિકા નથી ત્યારે એ છે તો માત્ર સ્ત્રી છે માત્ર જગત જગદંબાનો એક અંશ છે અને એમ માનીને એ જયારે ઝૂમે સ્વયં એવું એની અંદર જે તાલ એ ઠુંકા એ ઠેકા એ પ્રગટે અને એમાંથી જે ભાવ પ્રકટન આપણને અમારા જેવાને જોવાની મજા આવે એમને લેવાની મજા આવે આ જે મજા આવે આ ગમતાનો ગુલાલ એટલા માટે થાય છે કે તમને જ્યારે કશું ને અંદરથી ત્યારે જે બીજાને તમે ગમાડી શકો મને ગમતી ન હોય એવી કોઈ વાત ના હું વધારે પડતા વખાણ કરવા બેસું તો એ સામાન્ય માણસને ખબર પડે કે આ જરા પ્લાસ્ટિક છે આ મજાજુ સોનું નથી આ અમને ગમ્યું નથી પણ બીજાને ગમાડવા નીકળા છે પણ મને ગમ્યું હોય એ કાલી ખેલી ભાષામાં પણ હું વર્ણન કરું તો કદાચ કોકને સુધી પહોંચી જાય ખરું કોકને ગમી જાય ખરું કારણ કે જે ગમવું છે ને અંદરથી એનો ભાવ એવો છે કે તમને તરત ચોંટી જાય પ્રકૃતિ આપણને આજ શીખવાડે છે મેં કીધું એમ પ્રકૃતિમાં નિત્ય રાસ છે પ્રકૃતિમાં નિત્ય નિવિનતા છે માઘના શિશુપાલ વધ જેવા કાવ્યની અંદર સંસ્કૃતમાં સરસ મજાનો એક શ્લોક છે જેની અંદર મેં લખ્યું છે કે રમણીયતા સુંદરતા એટલે શું વોટ ઇઝ બ્યુટી કેવા સરસ મજા તૈયાર થઈ થઈને આવ્યા છે રાસ લેવા માટે આ પાસે નિણાયકો બેઠા છે બધા એને જજ કરવા માટે સુંદરતામાં વઘરુકામાં જજમેન્ટ છે હમણાં કાર્યક્રમ હતો અમારે તો અમદાવાદમાં પ્રેમરંગ પુસ્તકનું વિમોચન એક દિવસે બાપુનો બહુ ભાવથી ફોન આવ્યો અને ચૌદમી તારીખે બાપુ કાર્યક્રમ અને કાર્યક્રમની અંદર અમે આયોજન કરેલું ને મારે પહોંચવાનું હતું ને એમાં સાથે બધા બીજા મહેમાનો પણ હતા બોલવાવાળા તો હવે સાથે એક લેડી તુષારિકા રાજગુરુ જે વાંચે છે પઠન કરે છે મારા પુસ્તક દરેક કાર્યક્રમમાં સરસ અવાજમાં પઠન કરે છે આવડે છે તેને તૈયાર થવામાં વાર લાગે ને એટલે પુરુષ તરીકે આપણને અનુભવ હોય ને કે બહેનો થોડીક વધારે વાર લાગે તૈયાર થવામાં એટલે મેં હસતા હસતા કીધું કીધું મોડું થશે આપણે કાર્યક્રમમાં પહોંચવાનું છે આપણે એ જ મારી જ કારમાં જવાનું હતું એટલે મેં કીધું એના વગર હું નહીં પહોંચી શકું બોલવાનું પણ છે નહીં પૂછી શકાય મેં કીધું સ્ત્રીઓને કોઈ બહુ જજ ન કરે સ્ત્રીઓ જ્યાં જાય લોકો ધન્ય થાય ઓહો તૈયાર થયેલા બહેનો આવ્યા આપણી સામે પુરુષો તો વંદન કરે આભાર પ્રગટ કરે તમે આવ્યા તમે અમે જોઈને પ્રસન્ન થયા તમને એમ મેં એને હસતા હસતા મને કહ્યું મને કા પુરુષો તો વંદન કરે ને ધન્યતા અનુભવે પણ સ્ત્રીઓ બહુ જજ કરે કોને કેવો મેકઅપ કર્યો છે ને કોને કેવી સાડી પહેરી છે ને કોને કયો ડ્રેસ પહેરો છે ને કોને કેવી લટ કાઢી છે એ બધું સ્ત્રીઓ બહુ જજ કરે એટલે પાછા જજમાં એવું છે તે ત્રીસ ટકા અનામત છે મહિલા અનામત રાખેલી છે આ ખાસ આ જજમેન્ટ માટે તો એની વચ્ચે મને તો એવું લાગ્યું કે તમે બધા સરસ મજાનો રવાનો શીરો હલાવતા હો અને બદામ સમજીને ખાવા ગયા હો અચાનક એક કાંકરો આવી જાય કેવી હાલત થાય એમ પ્રવચન આવી ગયું કે નિર્ણય હવે પણ પછી નિર્ણય આપશે એની વચ્ચે હવે મારે તમને ગમતાનો ગુલાલ શીખવાડવાનો છે એટલે મેં તમને બહુ નિખાલસતાથી કહ્યું કે ગમતું ગમવું એનું ગુલાલ થઈ જ જાય મારા સાહેબ જો ગુલાલ થતો નથી ને તમારાથી તો એનો અર્થ એ તમને ગમ્યું જ નથી તમને જો ગમી હોય ને વસ્તુ તો તમે વેણીભાઈ પુરોહિતની ભાષામાં કહું વેણીભાઈને જ્યારે જયારે કવિતા સુતતી આઝાદી પહેલાનો કાળ મેઘાણી વેણીભાઈ નો તારી આંખના અફીણી વધારે જાણીતા જાણીતાથી આપણે એમણે બીજી બહુ અદભુત કવિતાઓ લખી છે ગુજરાતી ભાષાને બહુ સરસ મજાની કવિતાઓની ભેટ આપીને ગયા વેણીભાઈ બાપુ વેણીભાઈએ લખેલું એવું કે મને જ્યારે કવિતા સુજે ને ત્યારે હું ગાભડો થઈ જાઉં છું આઈ એમ પ્રેગ્નન્ટ વિથ એ હું કહ્યું કાગળ ઉપર ઉતારું નહીં મને ચેન નહીં પડે મને પડખું આવે જ્યાં લગી ઉતારી નહીં લગી અને આ ગમતાનો ગુલાલ જે છે ને જે વેણીભાઈ કર્યો કવિતાઓ લખી એ તમને મને થાય તમે કોઈ એવી સરસ ફિલ્મ જોઈને બહાર નીકળો તમને અંદરથી એમ થઈ જાય હમણાં મને બધા મેસેજો આવે છે હું હજી જોઈ જ શક્યો કાશ્મીર ફાઇલ્સ જુઓ કાશ્મીર ફાઇલ્સ જુઓ કોઈ પૈસા નથી દે તું મેસેજ કરવાના પણ એને અંદરથી એમ થઈ જાય કે આ ફિલ્મ આપણને બહુ મજા આવી હાલો આપણે પાંચ જણા ને કે જુઓ જુઓ કોઈ પણ કોઈક સરસ ગીત સાંભળી આપણને રાતના નથી થતો આમ સરસ વચ્ચે હમણાં લતા મંગેશકર ગુજરી ગયા ભપ્પી લેરી ગુજરી ગયા બે ત્રણ આપણે સંગીતની પ્રતિભાઓ ઉપરા છાપડી ગુમાવી તો મને એવી ટેવ કે ભાઈ જે જતા રહ્યા હોય એનો લેખ લખવો હોય તો બરાબર છે એ મારી સામાજિક ઉત્તરદાયિત્વ છે કે હું એમને અંજલી આપું પણ હું એમને સાંભળું થોડો સમય કે હવે વિદાય લઈ ગયેલી ચેતનાઓને આપણે થોડો સમય સાંભળીએ એની સાથે થોડોક સમય વિતાવીએ હવે અક્ષર દેહ આપણી વચ્ચે નથી પણ અક્ષર દેહ આપણી વચ્ચે છે એમ માનીને આપણે એની સાથે રહીએ તો હું આ બધા ગીતો સાંભળું પછી અમુક ગીતો ખૂણા ખાચરાના કંઈક મળી જાય હાથમાં આપણને એમ થાય કે એટલે આપણા ઘરમાં જ પડ્યું હતી આલ્બમને આપણે કોઈ દીધું હાથમાં ઉપાડીને જાનતીથી સાંભળું નહીં કેવું સરસ મજાનું ગીત છે અને રાતના બે ત્રણ વાગ્યાનો સમય હોય ને મને અકળામણ થાય હું તમારી સામે મારી અકળામણ મૂકું છું કે એવા ઠલવાઈ જવાના ઠેકાણા આવે રહ્યા નથી પાણીની પરબો હોય ને એમ શ્રોતાઓની પરબો ખોલવાની જરૂર છે જવાના ઠેકાણા મળે રાતના વાગે કેવું કે મેં આ સરસ મજાનું ગીત સાંભળું બીજું કામ નથી કોઈ ઉધારી નથી કઈ દસ હજાર રૂપિયા માગવા નથી ભાઈ ક્યાંય જવું નથી ગાડીની ચાવી માગી લેવી નથી કોઈ લોન લેવી નથી કોઈ એવોર્ડ માગવો નથી માગવું છે આટલું કે તમે મેં પાંચ મિનિટ નું જે ગીત સાંભળ્યું પાંચ મિનિટ ભાઈ તમે સાંભળો ને તો તમને કદાચ મારા જેટલો જલસો પડે આ ગમતાનો ગુલાલ છે ગમી તમને તમને ધક્કો ધક્કો મારે મારે અંદરથી રવિન્દ્રનાથ ટાગોર શાંતિ નિકેતન ની અંદર એમને પોતે નોંધેલી વાત છે એ સમયમાં મીણબત્તી પ્રગટાવી અને બેઠા સરસ મજાની કોઈ કવિતા લખતા હતા અચાનક બારી ખુલી ગઈ પવન જોરદાર આવ્યો ઝપાટો બારી સ્ટોપર બંધ નહીં કરી હોય ખુલી ગઈ ખુલી ગઈ પવનના ઝપાટે મીણબત્તી ઓલવાઈ ગઈ મીણબત્તી ઓલવાઈ ગઈ ટાગોર મૌન થઈ ગયા કે ટાગોરને ધક્કો લાગ્યો કવિતાનો વિચાર આખો જતો રહેશે હવે ઊભા થવાનું કોઈને બોલાવાના નવી મીણબત્તી પ્રગટાવવાની વળી કાગળ પેન લઈને બેસવાનું ફરીથી લખવાનું એ જમાનાની પેન પણ ઓલી શાહીમાં બોલી બોલીને લખવા વાળી એટલે એમને તો લખાય નહીં અંધારામાં ટાગોર મુંજે અને બીજી જ ક્ષણે એમણે જોયું કે ખુલેલી બારી જે પવનથી ખુલી એમાંથી શરદ પૂનમની ધોધ માર ચાંદનીનો અજવાળું આવ્યું અંદર અને ટાગોરે કવિતા પૂરી કરી પછી નોંધ લખી કે ક્યારેક આપણા અહંકારની જડબે સલાક બારીઓ આપણે ઓલવી નાખીએ ખોલી નાખીએ અને આપણા જે પોતાના જે હું 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 આઈ એમ સમથિંગ એની મીણબત્તી ઓલવી નાખીએ તો કદાચ પરમાત્માની પૂનમની ચાંદની છે ને એ આપણે તરબોળ કરી દે આટલું જ કરવાનું છે આપણે હું ચેતન બંને દુબઈમાં અમારા પરમ મિત્ર જયેશ વોરા ખાસ ઉલ્લેખ એટલે કરું છું કે માણસ એવો છે જેના વિષય લાગુ પડે ગમતા નો કરીએ ગુલાબ કોઈક જગ્યાએ એક એક સરસ રેસ્ટોરન્ટમાં ખાઈને તો આપણને ફોન કરે મારે તમને આ રેસ્ટોરન્ટમાં લઈ જવા છે એકવાર તો એવું બન્યું પોતાના વિશે કત મન ચેતનને મોકલી દીધા તમે બેજી આવો મારું બુકિંગમાં મને કહે તમે કોઈ ભાઈબંધ ખરો ખાવાનો શોખીન મેઘવા છે ને એટલે તો ભાઈબંધ છે શોખીન છે એટલે ભાઈબંધ છે ભાઈબંધ છે એટલે શોખીન છે એવું નથી તો મને કે કે મેં બુકિંગ કરાવેલું છે પણ હું પહોંચી શકું એમ નથી કારણ એવું મીઠડું હતું એમની ઘર ઘણા વર્ષે દીકરીનો જન્મ થયો હતો તો મને કે કે હવે મારે બો નીકળી શકે એમ નથી મારે આ આ ક્ષણ માણવી છે આપણે બુક કરાવ્યું ત્યારે મગજમાં નહોતું કે આ ડેટ આવી જશે આવો માણસ છે તમને એને ગમી બીજાને દોડાવીને કરાવે હું તમે કરાવો તમે કરાવો આ સ્કાય ડાઈવિંગના કૂદકા માટે બુકિંગ કરાવ્યું તો પતિ પત્ની બંનેને આવું ન શીખા પોતાની જગ્યા અમને આપી દીધી એને કે અમે તો અહીં રહીએ છીએ અમે બીજી વાર ઠેકડો મારશું પણ તમે તો ભૂસ્કો મારી આવો એકવાર આકાશમાં તમે મારીને રાજી થશો એમાં અમે રાજી થશું એ અમને ખાસ લઈ ગયા કે હું એક ચિત્રકારનું પ્રદર્શન બતાવવા તમને લઈ જાઉં દુબઈમાં જવા જેવા ઘણા ઠેકાણા છે આપણા ગુજરાતીઓ ગોલ્ડ સુકમાં પહેલા જાય દુબઈથી આવનારી બેગો એ બધા એમ જ ચેક કરે કે આમાં સોનું નથી ને સોનું નથી ને પણ એ ચિત્રકારનું એક બેંકસી નામનો ચિત્રકાર છે બાપુ વીસ વર્ષથી દિવાલો ઉપર દુનિયાભરની અંદર જઈને ગ્રાફિટી કહેવાય કોઈ પણ જાહેર દિવાલો ઈચા ચિત્રો દોરે એટલે અપરાધનું કામ કહેવાય ઘણી વખત પોલીસ વાળા પાછળ પડે પણ એવા અદભુત ચિત્રો દોરે દિવાલ માલિકને કાઢવાનું મન ન થાય અંતે તો હરરાજીઓ બોલાવા લાગીને દિવાલો આખી આખી વેચાઈ ગઈ ચિત્રો સહિત ઇંટો સહિત આખી આખી દિવાલો કોકની કબજે લઈ લીધી કે અમે પૈસા દઈને પણ આ ચિત્ર રાખીએ એવું અદભુત ચિત્ર દોરે એવી સરસ મજાની કળા એને મેં એના ઉપર લેખ પણ લખ્યો પછી ત્યાં બેઠા બેઠા ને છપાયો પણ છે ગયા રવિવારે તો એ બેંક્સી જે ચિત્રકળા અદભુત ચિત્રકળા ને અદભુત એક બોમ્બ હગર નામનું એક ચિત્ર હતું એક નાનકડી ઢીંગલી જેવી છોકરી અહીં જે એક ઢીંગલી આટા મારે છે ને ક્યાં આમ આગળ ફ્રન્ટમાં એ જ ઉંમરની દીકરી અને આકાશમાંથી બોમ્બ પડ્યો છે ને એ બોમ્બ આમ બથ ભરીને ઊભી થઈ ગઈ છે બોમ્બ હગર બોમ્બ ફેંકવા તો પૃથ્વી ઉપર ઘણા મળશે પણ બથ ભરીને બોમ્બ ને રહી જવાવાળા તમને ઓછા મળશે આ તલગાજરડામાં જે થાણું છે ને સત્ય પ્રેમ કરુણાનું એ બોમ્બને બથ ભરીને બેસવા માટે બેઠું છે આવા આવા સરસ મજાના ચિત્રો બનાવે પતિ પત્નીને આમ ભેટી પડેલે છે એવું ચિત્ર છે તમને એમ લાગે દૂરથી એમ લાગે કે એકબીજાની સામે જોવે છે નજીક જઈન જો દૂર સે દેખા તો અંડે ઉબલ રહે થે ઓર નજીક જાકે દેખા તો ગંજે ઉછલ રહે થે એવું એક જમાનામાં બાબા સેગલનું ગીત હતું તો એવી રીતે નજીક જઈને જુઓ ત્યારે ખબર પડે કે એકના હાથમાં આમ મોબાઈલ છે ને એકના હાથમાં આમ મોબાઈલ છે બે એકબીજાના મોબાઈલમાં ડોકાશિયા કરે છે બે એકબીજાની સામે જોતા જ નથી આવા આવા ચિત્રો બનાવે એવો ભેજાબાજ કલાકાર હજી પોતાની ઓળખ જ ડિક્લેર નથી કરી અને એને એવું કહ્યું છે જાહેરમાં પોતાને અબુક અબુક ચહેરો ન પ્રગટ કરે આઈડેન્ટિટી પ્રગટ ન કરે પણ એણે જાહેરમાં એમ કહ્યું છે કે ઇન્વિઝિબિલિટી હેઝ પાવર અદ્રશ્ય રહેવું એ પણ એક તાકાત છે અને એમાં એ માણસે એક વાક્ય ત્યાં લખેલું હતું મારા પગ અટકી ગયા હું એ ઉભો રહ્યો ચેતન સાક્ષી આ કઈ તમને આમ ઇમ્પ્રેસ કરવા માટે બોલું છું એવું નથી વાક્ય દિવાલથી મોટું કોઈ જગતમાં શસ્ત્ર નથી વોલ ઇઝ અ બિગેસ્ટ વેપન રહી ગયો ફોટો પાડ્યો બે મિનિટ ઉભા રહી પાછળ પહેલા જયેશભાઈ આવ્યા મેં એને બતાવ્યું એમણે વળી એક નવો અર્થ કાઢ્યો એ જ વાક્યનો મેં વળી મારા મનમાં એક નવો અર્થ વિચાર્યો મહાન કલાકૃતિઓ હોય ને સાહેબ એ ગમી જાય એ તો ખરું પણ વારંવાર ગમી જાય અમુક ગીતો તમને સાંભળવાનું મન થાય તો વારંવાર સાંભળવાનું મન થાય અમુક ગરબા લેવાનું મન થાય તો વારંવાર લેવાનું મન થાય અમુક કપડા આપણને ગમતા હોય તો વારંવાર પહેરવાનું મન થાય આ રામકથા જુઓ ને વારંવાર આપણે એમાં ડૂબવાનું મન થાય વારંવાર તરબોળ બાપુએ એમના ગુરુ પાસેથી સાંભળવાની શરૂ કરી હજી ધરાવ નથી ને હજી બાપુ એમાં ને એમાં 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 ને એમાં એમાં ને એમાં પસાર થતા જ રહે છે થતા જ રહે છે એમ ઉત્તમ જે વસ્તુ હોય ને એમાં દરેક વખતે ઘાટે એને હોય ઘટના એને હોય પણ અર્થ દર વખતે જુદા જુદા નીકળે એક જ ગીત તમને દરેક અલગ અલગ મૂડમાં અલગ અલગ ફિલિંગ કરાવે એક જ રામકથા તમને અલગ અલગ ભાવમાં અલગ અલગ અર્થ કઢાવે તો એવી રીતે એક વાક્યના બે ત્રણ અર્થ નીકળે એવું એ કળા એવી એક મનમાં આવેલો વિચાર વોલ ઇઝ અ બિગેસ્ટ વેપન તલવાર કોઈ શસ્ત્ર છે મિસાઇલ કોઈ શસ્ત્ર છે

પછી બે મહુવા સાથે જોડાયેલા એક જોડવા વાળા અમારી સામે બેઠા એ બદલે જોડે અને એક ફેવિકોલ જે બદલે જોડે અને બે મજબૂત જોડે એ જોડે પછી ઉખડે નહીં આ જે જોડે એકબીજાને જોડવા વાળું કામ બળવંતભાઈ મને કીધું પછી મને કે ગમતા નો કરીએ ગુલાલ નામથી મેગેઝીન બધાને મોકલતા નાની નાનું પુસ્તક બનાવીને મોકલતા અમુક અમુક સમય એમને જે ગમ્યું હોય એ બધું મોકલે સાહેબ લક્ષ્મી તમારી પાસે ભરપૂર આવી ગયા પછી લક્ષ્મી નું શું કરવું અને શું નહીં એનો વિવેક આવે ને ત્યારે સરસ્વતી ની સંસ્થાઓ ઉભી થતી હોય છે આવી લક્ષ્મી તો ભલભલા લોકો પાસે આવે છે ને જતી રહે છે ચંચળ છે હવારે આવે હમણાં શેર બજારમાં ઘણા અનુભવ થઈ ગયો ગયા અઠવાડિયે હવારે આવે ને હાંજે જતી રહે આવી હોય સવારે જતી રહે સરસ્વતી ઠાવકા છે ઝડપથી ઉભા થાય નહીં ઝડપથી દોડે નહીં બેસે તમારી સાથે સાનિધ્ય વિતાવે તો આ બળવંતભાઈનો વિષય છે મારો તો વિષય છે નહીં પણ દિવાલો જે આપણે બનાવતા થઈ ગયા ને સાહેબ સૌથી મોટું હથિયાર આ છે તમે પ્રયોગ કરીને જોજો તમે કોક તમાચો મારશો ને પંદર દિવસમાં ભૂલાઈ જશે પણ એને બ્લોક કરી દો ને અબોલા લઈ લો ને કે હવે વાત નહીં કોમ્યુનિકેશન નહીં હવે કોઈ ચર્ચા નહીં હવે આપણે જો એકબીજાને મોઢા જોવાના નહીં વાત કરવાની ઓળખાણ રાખવાની નહીં માણસો આપઘાત કરીને ખૂન કરે ત્યાં લગી પહોંચી ગયા છે ખાલી આ જ એક પોઈન્ટ ઉપર મને ઇગ્નોર કેમ કર્યા દેખાય એવી દીવાલો છે ને સાહેબ ભાંગવી સહેલી છે એના મશીનો આવે છે ન દેખાય ને એવી દિવાલો ભાંગવી બહુ અઘરી છે એ ઝટ તૂટતી નથી વાસણ પડે ને તમારા હાથમાંથી તો ખબર પડે ખડખણ ખળખણ ખડતો વાત થાય વાસણ પડ્યું તૂટે કાચનું વાસણ પડે ચા પીતા હોણ ગરમ પ્યાલી હોય ને અચાનક પડી ગઈ ધાળ કરતું ખણાટ કરતો અવાજ થઈને તૂટી ગઈ તમને ખબર પડે કે તૂટી પણ હૃદય તૂટતા હોય ને ત્યારે એના અવાજ નથી થતા હોતા ને એટલે એની વેદના લાંબી ચાલતી હોય છે ઓલું તો સંજવારીમાં હાંજે પડે કટકા નીકળી જાય આ કટકા કોઈ સંજવારીમાં નીકળી નથી શકતા એટલે દિવાલો બને છે વોલ ઇઝ અ બિગેસ્ટ વેપન માણસ જેમ જેમ દિવાલો બનાવે ને એમ એને પૃથ્વી ઉપર ભગવાને જે ભેટ આપી માણસ જાતના સર્જન કરીને માણસે જે આટલી પ્રગતિ કરી આટલા સજીવો ધરતી ઉપર છે બધા પ્રકૃતિને પ્રકૃતિને શોભે એવું તો એ બધા સજીવો જીવે છે ને માણસે રાંધવાના ખોરાક બનાવ્યા માણસે કપડાં બનાવ્યા માણસે ચશ્મા બનાવ્યા ઘડિયાળ બનાવી માણસે કેમેરા બનાવ્યા માઇક્રોફોન બનાવ્યા જે સાંસ્કૃતિક વિકાસ આપણે કહીએ એમાં ખરેખર પ્રકૃતિથી જુદું તો માણસે કર્યું બાકીના સજીવો કઈ કર્યું જ નથી જેવા છે એવા જ છે નેચરની વધારે નજીક જીવે છે છતાંય માણસ પૃથ્વી ઉપર રાજ કરતો કેમ થયો તો ઈશ્વરે વિધાતાએ સર્જનહારે આપણને ત્રણ ભેટ માણસ જાતને આપી એક આપી હોપ આશા માણસ આવતીકાલમાં જીવી શકે છે બાકીના પશુઓ વર્તમાનમાં જીવી શકે પણ માણસને આવતીકાલની આશા છે કે આજ નહીં તો કાલ આવું થશે જો હમણાં સરસ મજાનો પ્રોજેક્ટ તમે લોન્ચ કર્યો ને કે હવે મવવા સ્વચ્છ થશે એ સાંભળીને વળી પાછું મેં કીધું રૂપાલ સાહેબ મારી બાજુ બેઠા હતા એમને પૂછો એમને કીધું મેં કીધું હવે મહુવા સ્વચ્છ કરો ને ચેમ્બરમાં ને એમાં કંઈક જરાક મહેનત કરી અને મહુવામાં આવવાના જે એન્ટ્રીના રસ્તાઓ છે એ પણ જરાક ક્લિયર ને સ્મૂથ થાય રાષ્ટ્રપતિ ક્યારેક હેલિકોપ્ટરને બદલે રોડ ઉપરથી એ દોડતા આવી શકે આપણે ત્યાં એવા થાય એવું કંઈક કરો તો આ વિચાર કરો કે આ ભવિષ્ય છે ને હોપ આશા માણસ પાસે સપના એટલે માણસ જોવે છે સપનામાં આવતીકાલની આશા આવે આજે કાલ થશે ક્યારેક તો થશે આજે નથી પણ આવતીકાલની દુનિયા હશે સંતાનો એટલે છે કે ભાઈ મારો મારો વંશ વંશ હું નથી પણ જીવતો રહેશે મારા શરીરનું મૃત્યુ થશે પણ મારો જે અંશ છે એ મારા પૌત્ર પૌત્રી દોહિત્ર દોહિત્રી ક્યાંક રહેશે તો આશા હોપ ને કારણે માણસ જાત આવી બીજું માણસજાત પાસે હોપની સાથે છે એક બહુ મહત્વનું શસ્ત્ર હ્યુમર માણસ હસી શકે છે બીજા શકતા માણસ હસી શકે છે છે નથી ને ને ઉપર પોતાની ઉપર ઓછો હસે છે એ માણસ તો ભૂલ છે એ એનો પ્રોબ્લેમ છે પણ હસતા તો આવડે છે માણસ માણસ સ્માઈલ કરી શકે છે સ્મિત કરી શકે છે હું ઘણી લેક્ચરર મિત્રોને અહીં તો બેઠા હશે બધા કોલેજ છે એટલે હું સંબોધન કરવા જાઉં ત્યારે હું કહું કે ક્લાસરૂમ તમે બીજી કઈ સજ્જતા લઈને જાવ કે હોમવર્ક કરી ન જાઓ પણ ચહેરા ઉપર એક સ્મિત પહેરીને જાવ ને તો એ બહુ મોટી વાત છે વિદ્યાર્થીની સામે હસો તો ખરા હસતો માણસ ભસી ન શકે બે વસ્તુ ભેગી થાય ના થાય કા માણસ ભસી શકે કા માણસ હસી શકે બે માંથી એક જ થઈ શકે તો હસી શકે માણસ અને ત્રીજું માણસ શેર કરી શકે માણસ વેચી શકે આ શેરિંગ ની જે સાયકોલોજી છે ને ત્યાં ગમતાનો ગુલાલ છે શેરિંગ ની સાયકોલોજી હવે દુનિયા ડિજિટલ થઈ ગઈ મે પોતે જ મારા લેખમાં એક જોક લખ્યો તો પેલા ચંગુ મંગુના ને જગા ભગાના ને એવા બધા જોક આવતા હોય ને અમે નાના હતા ત્યારે આવા બધા પાત્રો આવતા જોકમાં તો ધારો કે ચંગુએ મંગુને કીધું કે લાઈફ તો જો લાઈફ લાઈફ કેટલી સરસ છે આ દુનિયામાં જીવવા માટે મળી છે આહા સવારમાં જે સૂરજ ઉગે ને સાંજે જે સૂરજ ડૂબે એના જે રંગો હોય છે એના એમ કે પંખીઓના જે ટવકા સંભળાય છે આ આ તો બહાર ફરવા નીકળ ફૂલો જે બગીચાની અંદર ખીલે છે આ જે છોકરા છોકરીઓ સરસ મજાના રાસ ગરબા હરીફાઈમાં નૃત્યો કરે છે લાઈફ જો લાઈફ એટલે મંગુ મારી જેમ મોબાઈલમાં ડૂબેલો આમ આમ કરતો એટલે કે લિંક મોકલ ડાઉનલોડ કરી લાઈફ બહુ હારી હોય તો લિંકમાં હોવી જોઈએ ને લાઈફ ડાઉનલોડ કરી લઈએ ને સેવ કરી દઈએ આપણે ડાઉનલોડ કરીને ફોલ્ડરો સેવ કરીએ છીએ પણ ઓપન કરીને કોઈ દિવસ એન્જોય નથી કરતા ગમતાના ગુલાલ ક્યાંથી આ સમાજ કરે હું મને યાદ છે બે હજાર દસ માં મારી એક હોન્ડાની નાનકડી કાર હતી ત્યારે મારી પાસે એ બે લીધી પપ્પાનું પેન્શન આવ્યું અને અમે નક્કી કર્યું ચાલો હવે હોન્ડાની કાર લઈએ મને લે તો હોન્ડા સિટી લેવા માટે મને એક જેઝનું મોડલ ગમી ગયું મેં લીધું સેલ્સમેન મને કે સિટીનો જેઝનો ભાવ સરખો છે તમે બ્લુ કલર ની કાર લ્યો છો એની રિસેલ વેલ્યુ ન આવે ઓલી વ્હાઇટ કલર ની સીટી હાજરમાં છે તમે એમ કે ચેન્જ કરી શકો ધારો તો આની તો મેં કીધું કેમ ચેન્જ શું કામ કરવું મને તો ગમી ગઈ કાર કલર ગમી ગયો કાર ગમી ગઈ મને કે એની રિસેલ વેલ્યુ નહીં આવે પછી મને હસવું આવ્યું મેં એના ખપે હાથ મૂકીને કીધું દોસ્ત સાત વર્ષ પછી દસ વર્ષ પછી પાંચ વર્ષ પછી જે માણસ બેસવાનો હોય એને ધ્યાનમાં રાખીને હું આજનો આનંદ જતો નહીં કરું મારી પાસે આટલું જ બજેટ છે હું એની કાર લઈશ પણ લઈશ તો મને ગમે એવી લઈશ આપણે મરી ગયા પછી શું થઈને એના પ્રીમિયમ ભરીએ છીએ પણ જીવવું કેવી રીતે ને એના પ્રીમિયમ નથી ભરી શકતા એટલે આ પ્રોબ્લેમ જે સોસાયટીમાં આપણને દેખાય છે આ ઘુરકિયા દેખાય છે નાની નાની વાતમાં લોકો હર્ટ થઈ જાય નાની નાની વાતમાં માઠું લાગી જાય વચ્ચે મેં એક મેસેજ આમ સત્ય ઘટના ઉપર આધારિત હતો પણ ટૂચકો જ છે આધારિત ખાલી પ્રેરિત હતો સત્ય ઘટના ઉપરથી કે છોકરી ને છોકરાનું આમ બધું વાત ચાલતી હતી લગ્ન માટે ઠેકાણા જોવાની સરખી રીતે ગોઠવાઈ ગયું આમાં ઘણી વાર એવું હોય એક તરફથી હા હોય ને એક તરફથી હમ હોય એચ એમ 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 હમ એટલે તમારે હા છે ના છે કઈ સમજાય નહીં હમ હમ હા વિચારીએ વિચારીએ બાલે રાખે બહુ બહુ મોટા માણસો હોય એમાં બહુ મોટા બહુ ખોટાઈ મળે પછી મેં એવા અનુભવ કર્યા છે જીવનમાં કે જ્યારે એમાં આપણને કે ને કે હું વિચાર કરીને જવાબ આપીશ ત્યારે વિચાર કરી લીધો ને જવાબ આપી દીધો જવાબ ના છે પણ આપણને સમજાતું નથી કાવે એને વિચાર કરી લીધો એટલે આપણને એમ કે વિચાર કરીને જવાબ આપીશ ત્યારે જ સમજી જવાનું હોય કે વિચાર થઈ ગયો છે બાકી જો ખરેખર કરવાનું હોત તો ન કે કાં ઊભો થઈને હમણાં કરી દઉં આનો બધા ને બધાએ પેલા બધાએ કીધું કે હોય અમે બેઠા છીએ ને તો તર ચડી જ મારી ફડાકો એક ઉભા થઈને ફડાકો ખેંચી લીધો બધા સાચું જ કીધું અમે બેઠા જ છીએ હજી બેઠા જ છે હવે કે અમે વાટાઘાટો કરીએ અમે બર્ગર બંધ કરી દઈએ ઇન્ટરનેટ બંધ કરી દઈએ અમે કોકોકોલા બંધ કરી દઈએ બરાબર પણ એકાદો ભણનો દીકરો ઉભો થઈને જાવ તો ખરા મૂછે ભાઈ આ બંધ કરો આ નથી સારું લાગતું મારા એક મિત્ર છે બાપુ એમણે બહુ સરસ મજાની વાત કરી અભ્યાસુ માણસ છે વિશ્વ રાજકારણના એમણે એમ કીધું કે મને આખો પ્રશ્ન એવો લાગે છે વર્ષથી પુતિન યાદ છે રશિયામાં બાકીના નેતાઓ ફરતા જાય છે હવે વર્ષમાં જગત આખંડ બધા નેતાઓ જે જૂના હતા એક એન્જેલા માર્કેલ જર્મનીમાં હતા વર્ષો સુધી હવે તો એ જતા રહ્યા એને રિટાયરમેન્ટ લઈ લીધું મુશ્કેલી કે એવી થઈ છે કે પુતિન સાથે કોઈ વાત નથી કરતું નિસર્ગભાઈ નામના મારે એક મિત્ર છે નામ જોક કહું કોકનો વિચાર મારા નામે જ ન ચડાવી લેવાય તો એ કે મુશ્કેલી આઈથી છે ગમે એવો મોટો માણસ હોય છે તો માણસ ને પણ હવે તમે ફોટો જોયો હોય આમ આવડું ટેબલ રાખે છે વાત કરવા માટે એકને આ છેડે બેસાડે ને એક પોતે આ છેડે બેસે ખભે હાથ મૂકીને વાત કરી શકે એવા પાંચ નેતાઓ નથી રહ્યા એટલે સમજાવે કોણ કે ભૈલા જરાક ટાઢો થા હવે એને એકલ જ નિર્ણય લેવાના આવે કારણ કે બાજુમાં તેવું કોઈ રહ્યું નથી જે ખભે હાથ મૂકીને કે ભાઈ હૈ છે હવે હવે થોડુંક જતું કરો હવે જવા દો હવે સરખું કરો આવડા મોટા પ્રશ્નોથી શરૂ કરીને ઘરમાં સાસુ બહુ પ્રશ્નો છે એટલે હું તમને કહેતો તો પ્રેરિત થયેલો ફેસબુક ઉપર કે નક્કી થઈ હા હા પહોંચી ગઈ વાત વાત પહોંચી ગઈ પછી છોકરીએ ના પાડી દીધી મારે આય લગ્ન નથી કરવા તો કે છોકરો આટલો સરસ તમે જોઈને પાંચ વખત વિચાર કરીને હા પાડી દીધી હવે કાં તો કે હામે ફેમિલીના અઢાર વોટ્સઅપ ગ્રુપ છે એ બધામાં મને એડ કરે છે એટલે મારે સાસુ એક હોય તો એને હેન્ડલ કરવા પોસાય પણ અઢાર ફેમિલી ગ્રુપ હેન્ડલ કરવા નો પોસાય વોટ્સઅપના હવારથી હાંદ લગી જજમેન્ટ આલે આ શું કર્યું આમ કેમ કર્યું ને કેવી રસોઈ બનાવી ને કઈ સાડી પહેરીને કયા રંગની પહેરીને વાળ કેવા કપાયવાનું આ સાડી પેલા પહેરી તી આ જજમેન્ટલ જે જગત છે મિત્રો એની વચ્ચે ગમતાનો ગુલાલ મેં કીધું ને શેરિંગ તો તમારે તમારાથી થઈ જ જાય તમે એક હદથી વધારે આપણે કુદરતી આવેગો જે છે માનીયો કે જાડા થઈ ગયા હોય તો આપણે આવામાંએ આમા કરીએ આમા વામ કરીએ આના તો છુટકાઓ બન્યા છે ફિલ્મો બની છે પછી કેટલું રોકી શકો તમે બહાર તો નીકળે જ એમ અંદર જે ભીતરની ભરતી હોય ને એ જગ્યા તો ગોતી જ લે પોતાની ગમે એવું પૂર આવે ગમે એવું વાવાઝોડું આવે પવન હોય પાણી હોય પોતાની જગ્યા ગોતી જ લેતું હોય છે શેરિંગ તો ગમતાનું થઈ જ જાય પણ નથી થતું ઓલી દિવાલ આડે આવે છે એટલે નથી થતું ઓલો અહંકાર આડે આવે છે એટલે ત્રણ આમ ચીસ પડે ને ઈ ઈ ચીસ હોય ચીસ ચીસના તો કઈ અમારા દગીન બાપા કહેતા કે પીડાની ચીસ કઈ સરગમમાં ન હોય પીડાની ચીસ તો ચીસમાં જ હોય એને સંગીતબદ્ધ કરવાની ન હોય તમે એમ કહો કે આ રીતે વાત કરવી હો દુખી માણસ આમ રોવું એ દુખી માણસ તો રોય પડે ભાઈ ઈ કઈ તમારો સૂર નો વિચારવા જાય રોવા માટે આ ઈ ઈ ઈ ઈ ફોર ઈગો અહંકાર નડે ગમતાનો ગુલાલ કરવામાં ઈ ફોર એક્સપેક્ટેશન અપેક્ષાઓ નડે ગમતાનો ગુલાલ કરવામાં કે ગુલાલ તો કરવો છે પણ મને જો એવોર્ડ આપે ને તો કરવો છે મારું સન્માન થાય તો કરવો છે મારી ખુરશી તો કરવો છે નડે નડે એક્સપેક્ટેશન તમે જોજો આ બધા ઈ વાળા શબ્દો છે અને એનવી નડે ઈર્ષા નડે આનું કેમ ચાલે છે આનું કેમ ચાલે છે આ કેમ ચાલે છે તો આજે ત્રણ બાબત સરખામણી જે કરી આપણે આનો ફોન સારો આના કપડા સારા આની કાર સારી એમાં ગમતાનો ગુલાલ રહી જાય છે બુદ્ધની એક જાતક કથા રમણલાલ સોનીએ વર્ષો પહેલા લખી અદભુત કથા બહુ જાણીતી કથા છે બાપુ જેવા ભરવી લોકોએ તો સંભળાવી પણ હોય પણ મને આજે આ વિષયને અનુરૂપ લાગી એટલે હું જરાક ધૃષ્ટતા કરું બાપુની હાજરીમાં સંભળાવવાની ગંધ ભંડારી નામના બહુ મોટા એક જમાનાના બહુ મોટા શેઠ બહુ મોટા શ્રીમંત પ્રચંડ પૈસો એમની પાસે કાશીપુરી આજનું બનાર પૈસા ખૂબ થઈ ગયા સાત પેઢી એટલું ધન હવે એ જમાના ઇન્ટરનેટ નહોતું ઓટીટી નહોતા ટેલિવિઝન નહોતા માણસ પૈસા આવે મેં તમને કીધું પછી કરે શું મને યાદ છે બાપુ એક વખત કથામાં હસતા હસતા કીધું તું કે ભાઈ પછી બાથરૂમ બાથરૂમ તોડે ને આ કરે ને તે કરે એના કરતા માત્ર પોતે બેસી શકે એવો એક ઓડરો રાખવો જેમાં બીજું કાંઈ ન હોય ખાલી પોતે બેસી શકે એવું એક જગ્યા હું શબ્દોમાં ભૂલ કરતો હોઈશ પણ આવા મર્મનું એકવાર બાપુ બોલાતા એકવાર કથામાં હું હતો ત્યારે કે તમે તમારી જાત સાથે બેસી શકો એવી કોઈ જગ્યા છે તમારા ઘરમાં ગંધ ભંડારી વખતે બીજા એન્ટરટેનમેન્ટના મીડિયા નહોતા એટલે ગંધ ભંડારીએ નક્કી કર્યું કે માણસ પૈસા શું કમાય કમાય દાદા પૈસા કમાઈને શું કામ મને આપી ગયા તો કે પૈસા પેટ માટે કમાય ખાવું બે ટાઈમ ખાવું એના માટે જગતમાં બધી દોડામ એટલે નક્કી કર્યું કે આપણે ભોજનનો જલસો કરવો આવો સરસ મજાનો મંચ છે એવો એ ભોજન શાળા બનાવી એમાં ખાસ ભોજન શાળામાં બધા કેરેટ ગોલ્ડના ઢોળ ચલાવ્યા એવા બધા સ્તંભો બનાવ્યા એવી સરસ મજાની ભોજન શાળા ખુલ્લું સામે મેદાન રાખ્યું લોકો જોઈ શકે કારણ કે જગતમાં લોકોને જલસા જલસા ત્યારે જ લાગે છે જ્યારે બીજાઓ જોઈને અપ્રુવ કરે આ લાઈક કરે ત્યાં લગી જલસો ઠરી જાય જંગલ મેં મોર ના ને દેખા એટલે ગામ ભેગું થાય એવડો મોટો મંડપ બનાવ્યો અને એમાં નર્તકીઓ આવીને નૃત્ય કરે આમ તો આજના વાતાવરણ જેવું જ હું આવ્યો ત્યારે નૃત્ય જ ચાલુ હતું સરસ મજાના નૃત્ય હોય ગાન હોય વિનાવાદ લાઈવ મ્યુઝિક આજની ભાષામાં કહેતો લાઈવ કોન્સર્ટ સરસ મજાના તબલચીઓ દુનિયાભરમાંથી શ્રેષ્ઠ કલાકારોને બોલાવીને કોઈ નૃત્ય કરે કોઈ જાદુ કરે એની વચ્ચે સરસ મજાના વસ્ત્રો પહેરીને સરસ મજાના સુગંધી પરફ્યુમ એ જમાનાના અત્તરો છાંટી ગંધ ભંડારી જોર શોરથી બધા પોકારતા હોય ત્યારે એનું નામ ત્યારે પ્રવેશ કરે ને પછી એનો સોનાનો બાજોટ મુકાય ને એમાં સોનાના થાળી વાટકા આવે એની અંદર એક એક થી ચડિયાતી બધી વાનગીઓ જેની સુગંધ છે આમ છેવાડા લગી પહોંચે નાકના ફરણા તરબતર થઈ જાય ને અંદરથી જઠર છેકડા મારવા માંડે એવી સરસ મજાની વાનગીઓ બધી આવે એક પછી એક આપણે થ્રી કોર્સ ડિનર એવું હોય ફાઈવ સ્ટાર હોટલ આવે તો ફિફ્ટીન કોર્સની ની હોટલો આવી ગઈ છે ફિફ્ટીન કોર્સ પંદર પંદર કોર્સ લગી બધું ચાલે એવું બધું ગંધ ભંડારી જમે બધા સામેથી ફાટી આંખે જોયા કરે કે હા ભગવાન જીવનમાં આવતા જન્મે આ આવતા રપાવ છે આપણને આપણે ઓલા ઘણા ના મુકેશભાઈ ઇન્ટેલા સામે આ ઊંચા કરી કરીને જોયા કરે કઈ પેદા થવું છે કોક બી તો બધા જોયા કરે બધા ગંધ ભંડારી એમાં એક ગામડાનો ખેડૂત ભારી લઈને આવ્યો તો અનાજની વેચવા માટે મોટા નગરની અંદર ઊભો રહી ગયો એને તો ખબર નહીં કે શું હાલે પણ આપણે માનવ સ્વભાવ કરો ને ટોળું જોવે માણસો ઉભા રહી જાય એક્સિડન્ટ થયો હોય તો ક્યાંય પોતે ઉભા રહી જાય શું થયું શું થયું શું થયું આ શું થયું શું થયું શું થયું નું વિસ્મય કોકના ઘરમાં નાક ઘુસાડવાને બદલે જો આકાશ લગી પહોંચાડ્યું હોત ને તો પંદર વીસ આઈન્સ્ટાઈન ને પંદર વીસ હોકિંગ પેદા થઈ ગયા હોત આપણી સામે પણ આપણને તો બાજુવાળા ઘરમાં શું થયું રોડ ઉપર શું થયું એમાં બહુ રસ પડે છે તો ખેડૂત પહોંચ્યો ચકડ વકડ થઈ ગઈ આંખો જોતો જ રહી ગયો કહો ખાવામાં આવો જલસો ખાવા ભેગું સંગીત ખાવા ભેગી સુગંધ ખાવા ભેગું નૃત્ય ખાવા ભેગું આવો સ્વાદ આવી કોળીયો ખાય માણસ તો આહા હા ખાય છે એ તૃપ્તિ મને મળી ગઈ દોડતો દોડતો પોચી ગયો ભંડારીના પગમાં પડી ગયો બધાને તોળું વિંધીને કે મને બાપુ આવું ખાવા ગયો આ મને મને એક દી એક દી માટે આ મારા જિંદગીમાં કોઈ દી ગમે એટલી ખેતી કરું કોઈ દી આ જલસો મન જીવનમાં નહીં મળે ભંડારી જે રાખી જાણા કે કે અમે શું કઈ લૂંટફાટ કરીને પૈસા ભેગા કરી છે તમારી હાથ પેઢીએ મહેનત કરી છે ધંધો કર્યો છે વેપાર કર્યો છે ત્યારે પૈસા ભેગા થયા છે બાપ દાદાના હકનું ખાવું છું એટલે જાહેરમાં ખાવું છું ચોરી લૂંટ કરીને નથી ખાતો મહેનત કરવી પડે આઈ લગી પહોંચવું હોય ખેડૂત કે તમે ક્યોય મહેનત કરો એક કોળિયો એક કોળિયો ભંડારી કે એક વર્ષ મારે ઘરે ચાકરી કર તારી ખેતી બેતી બધું મૂકીને નોકર થા મારો મારા પગ દબવાના પ્રાર્થના સૂતો હોઉં ત્યારે હવારમાં ઉઠું ત્યારે પંખો નાખવાનો મને પાણી ભરીને દેવાનું કર ચાકરી મહેનત ને તો હું બદલામાં તને આ કોળિયો ભરવા દઉં ખેડૂત રોકાઈ ગયો ગાડું મૂકી દીધું ત્યાં માલ સામાન વેચવાની ચિંતા કરવાને બદલે ઘરે સંદેશો કેવડાવી દીધો કે એક વર્ષ પછી પાછો આવીશ પણ આ કોળિયો લીધા વગર તો આ અવતાર રેળે ગયો મનુષ્યનો એક વર્ષ લગી એવી ચાકરી કરી એવી ચાકરી કરી એવી ચાકરી કરી ભંડારીએ પ્રસન્ન થઈને એમ કીધું કે હવે કાલે તારો દિવસ છે અને આ વખતે હું તને કોળિયો નહીં મારી જગ્યાએ બેસાડીશ તારે મારા કપડાં પહેરીને આવવાનું હું પીરસવા આવીશ તને કમાણો તું એક વર્ષ કરી એવી મહેનત કરી ખુશ થઈ ગયા શેઠ હવે તું બેસ હું આવું પીરસવા ખેડૂત બેઠો કે આ એક વર્ષની તપ સાકાર થઈ ગયું સપનું કે એક કોળીઓ ભરવાનો હતો ત્યાં તો શેઠે પોતાની જગ્યાએ બેસાડીને હવે પોતે ખવડાવવા નીકળ્યા છે અને આમ સામે થાળ ને પેલો કોળીઓ હજી ભરવા જાય સામે નજર તો જાય ને લાઈક ફોટા મૂકીએ પછી લાઈક કેટલી આવી તો ગણવી પડે ને નજર ગઈ જોવા માટે આજે હકડે અંદર પાછળ એક છોકરું રોતું સંભળાણું એક ગરીબ વિધવા માં પોતાના છોકરા ને લઈને ઉભી હતી માં ને છોકરા બે ભૂખા અને છોકરું રોવા માંડું અને ખેડૂત નો કોળિયો અધર રહી ગયો હતો તો ધરતી નો જીવ માટી નો જીવ કોળિયો અધર રહી ગયો એક સેકન્ડ માં કોળિયો મૂકી દીધો ને થાળ ઉપાડ્યો આખો થાળ ઉપાડી પાછળ ભંડારી કે મારો હોનાનો થાળ ખાવાનું તો ઠીક છે આ ભેગા થાળી વાત કાંઈ સોનાના થાળ લઈને પેલી માં પાસે પહોંચ્યો અને પૂછું ભૂખ લાગી છે માં તો ન બોલી કાંઈ કારણ કે મા એ વિવેક રાખ્યો પણ છોકરું બોલી ગયું હા અને આખો થાળ એને આપી દીધો પાછળ ફેં કીધું એમ બોલા થાળની ચિંતામાં ભંડારી દોડતા દોડતા આવ્યા આવી કે મૂરખ તું વિચાર તો કર ને મારી જગ્યાએ તને બેસાડ્યો મારા કપડાં પહેરાવીને એક વર્ષની તારી મહેનત પાણીમાં ગઈ આ આખી રોજ થોડું તને મળવાનું છે તે આને આપી દીધો આની ક્યાં હક છે કોઈ આ થાળ ઉપર તારો તો હક હતો અને ખેડૂતે ભંડારીને જે જવાબમાં કીધું ની રમણલાલ સોની જેવા મારા વાર્તાકાર દાદાજીએ અમને ભણાયું સામે બેસાડીને નહીં પણ વાંચી વાંચીને અમે આ સંસ્કાર શીખ્યા એ ખેડૂતે ત્યારે સામે જોઈને કીધું કે શેઠ તમારી વાત તો તો સાચી આજનો થાળ મારો હતો એટલે આપી દીધો તમારો હોત મારાથી અડાય નહીં આજે તો મારા હકનો હતો ને મારા હકનું મારે ખાવું કોકને આપવું તો મારે નક્કી કરવાનું ને આપી દીધો પણ વિચાર કરો તમે જયારે જમવા બેઠા તા ને ત્યારે તમને જોઈને મને એમ થયું કે આવું ભોજન મને મળે તો બહુ સારું મારામાં કામના જાગી મારામાં એશના જાગી મારામાં ભૂખ જાગી કે મને હું તમારી જગ્યાએ તો સારું મનોમન મેં તમને ખસેડવાનો વિચાર કર્યો તમે ખસી ગયા જુદી વાત છે એક દિવસ પૂરતા પણ મનોમન વિચાર તો એ આવ્યો કે હું તમારી જગ્યાએ પહોંચી જાઉં તમારા જેવું મને મળે પણ આ માં ને સંતાન જોઈને મને એમ વિચાર આવ્યો કે મને મળે એના કરતા જો હું અને આપું ને તો જુઓ કે તમે મને મજૂર બનાવી દીધો ખુદાર ખેડૂત માંથી મને એક વર્ષ માટે ચાકર બનાવી દીધો આ તમારો પ્રભાવ અને આ આ અમારો ધરતીના છોરુનો અમારી માટીનો પ્રભાવ કે અમે દાતા બનાવી દીધા એક સેકન્ડમાં હું દાતા થઈ ગયો તમે મને ચાકર બનાવ્યો હું પુણ્ય કમાણો દાતા થઈને જોવા છોકરાને આંખમાં આ માની આંખમાં એમાં દેખાય છે તમને એમાં એ ચમક દેખાશે જે મારી આંખમાં નથી મારી આંખમાં ભૂખ છે એની આંખમાં છે આંખમાં આભાર છે આવતા આવતા જ કે કરુણાની જે વૃત્તિ છે ને બાપુમાં મેં હમણાં બાપુ સાથે બેઠો હતો થોડીક વાર પહેલા ત્યારે કીધું કે સંવેદનાનું ઊંઝણ ઘટી ગયું મેં હમણાં પ્રેમરંગ પુસ્તક બહાર પાડ્યું મારે કોઈ પુસ્તક માટે હું કોઈ કાર્યક્રમો કરતો જ નથી બધે જાણે જાય બાપુને આપી જાઉં ઘણી વાર તો આવીને કથામાં આપી જાઉં વચ્ચે આપી જાઉં એમને આવીને પગમાં મૂકી દઉં ખાતા રહે મેરા દીનું આયાદ દેવા માટે આવ્યો તો મને યાદ છે તલગા તલગાજડાની કથામાં તો આવું કરું પણ કોઈ મોટા કાર્યક્રમો ન કરું પણ મને આ વખતે એમ થયું કે સમાજમાં શિક્ષકો આટલા બધા સમાજમાં સાહિત્યકારો અને સર્જકો અને કવિઓ આટલા બધા જાત જાતના બધા કાર્યક્રમો થાય જાત જાતના ભાષણો થાય જાત જાતને બધા પોતપોતાની વિદ્યાઓ મુજબ કામ કરે પણ સમાજમાં થોડોક પ્રેમ વધે થોડીક સંવેદના વધે થોડીક નફરત ઘટે થોડુંક વાલ વધે થોડુંક એકબીજાનું જતું કરતા માણસ શીખે થોડુંક ગમતાનો ગુલાલ કરતા શીખે એવો મેસેજ કેમ કોઈ ઉભા થઈને આપતું નથી એક છે ખાવા પીવા એક નરસિંહ મહેતા હતા એક આ છે જોગી તો કંઈક આપણે કરીએ તો બધા બધા નાનું મોટું કોઈ ખિસકોલી આખો રામ સેતુ બનાવીને બેઠા છે તો હું તો મારી ખિસ્કોલીના બે કણ લઈને બેસું ને ક્યાંક એટલે મેં નક્કી કર્યું કે કોઈ ના આપણે કોઈને ના આવવાના સાંભળવાના કઈ પૈસા લેતા નથી વિડીયો હું મૂકી દઉં છું ઓલી પ્લેનેટ જેવી બધી ચેનલો ઉપર નિલેશભાઈ પૂછો એ જોતા હોય બધું વિડીયોનું કામ પણ મને એમ થાય કે હું આ મેસેજ લોકો સુધી પહોંચાડું આ આ પ્રેમ રંગ એટલે ખાલી બે છોકરા છોકરી ભેગા થઈને કોફી શોપમાં બેસે એ પ્રેમ રંગ નહીં મારા પપ્પાએ મારા હાથમાં હાથ હતો ને છેલ્લો શ્વાસ લીધો એ કરચલી નો સ્પર્શ હજી મને યાદ છે ને બોલું ત્યારે એને હું શબ્દોમાં વર્ણવી નથી શકતો ને હાથમાં દેખાડી નથી શકતો છતાં એ છે લખાયેલો એ પ્રેમ રંગ ક્યાંક તો પહોંચાડવો પડશે ને નહીં ક્યાં ગમતાનો ગુલાલ નહીં થાય તો પ્રેગ્નન્સી પછી પ્રસુતિ ન થાય ને તો ઝેર ચડી જાય અંદર એ કરવું પડશે કોકે એટલે આ ગમતાના ગુલાલમાં મેં ગંધ ભંડારીની થોડીક લાંબી કથા તમને સંભળાવી ગમતાનો ગુલાલ આમ થાય આપવાથી થાય ગમતા નો ગુલાલ વહેંચવાથી થાય મકરંદભાઈએ જે લખ્યું એ આજ મૂડમાં ગીત લખેલું છે સાંઈ મકરંદ ગીત છે મૂળ તો ગમતું મળીએ તો અલ્યા ગુંજે ન ભરીએ કરીએ ગમતાનો ગુલાલ એમાં સૌથી વધારે ગમતા ના ગુલાલ નો મેસેજ કોઈ લીધો હોય તમારા વોટ્સઅપ યા મિત્રો એ લીધો જે કઈ સારો ફોટો દેખાય નામ વગર ફોરવર્ડ કરી દેવાનો કઈ ઊંધુ ચતું લખીને ફોરવર્ડ કરી દેવાનો કોકની કવિતા લઈને કોકના નામે ચડાવી દેવાની પોતાના નામે ચડાવી દેવાની કોઈના નામે ચડાવવા વગર પોતે પાંચ લીટી નવી ઉમેરી દેવાની પછી નાખી દેવાની

ગમતાના ગુલાલા કેવો ગુલાલ સૌરભભાઈ એવું બાપુ એક વર્ષ લેખવા લખેલું કે આ તો કોકનું નું ખિસ્સું કાપી નું બીજા દાન કરતો એમ કે તારો ખિસ્સા પાકીટ લઈ લો બીજા ને કીધું લે લે તને ખાવા નથી લે લે લઈ જા લઈ જા બસો રૂપિયા તું લઈ જા જા જમવા માટે કોકનું સર્જન કોક નામે ચડાવી દેવાનું આ ગુલાલ નહીં હું જે ગુલાલની વાત કરું છું તમારી સામે તમને કોઈક સરસ સ્પર્શ થાય કોઈક વાત નો તમને કઈક સરસ મજા આવી તમને અંદરથી થી કઈક સરસ આનંદની અનુભૂતિ થઈ તમને પ્રસન્નતા મળી એનો પણ તમે ગુલાલ કરી શકો તમને ગમ્યું કોઈક વસ્તુ તો તમે તમારી કર્તવ્યથી ગુલાલ કરી શકો બાપુમાં કરુણા ભાવ છે મને જયદેવભાઈનું વાત કહેતો તો એ કહેતો હતો જયદેવભાઈ મને કે કેટલા વર્ષો પહેલા ઇથોપિયાની અંદર દુકાળ અને ત્યાં એમ કે કોઈ માં છે એ માટીના લાડુ બનાવીને પોતાના છોકરાઓને બતાવે ભોજન તો કરાવી શકે એમ નથી એ ઘટના વર્ષો પહેલાની વાત હવે તો ઇથોપિયામાં એવો દુકાળી નથી રહ્યો પણ એ વખતની વાત એમ કે એટલે જયદેવભાઈ કીધું કે બાપુ એ જળઝળિયા વાળી એ નજરે આર્દ્ર સ્વરે એમ કે અમને વાત કરી હતી જગતમાં આવા દેશો પડ્યા છે આપણે તો બધું કરીએ પણ આવા દેશો જ્યાં મા પાસે છોકરાને જમાડવા માટે ભોજન નથી આમાં તમને ખિસ્સામાં હાથ જાય કે આમાં તમને કઈ કરવાનું મન થાય કે આમાં તમને દોડવાનું મન થાય એ પણ ગમતાનો ગુલાલ છે આ બળવંતભાઈ કર્યો ને ત્યારે એનું નામ છે ને આપણે બધા આવ્યા તો જય વસાવડા આવીને બોલે છે ને તમારી સામે તો સુભાષ ભટ્ટ આવે આવી ગયા એક સંસ્થામાં સુભાષભાઈ આવ્યા એક સંસ્થામાં કાલે રઘુવીરભાઈ આવી રહ્યા છે સરસ આદરણીય વક્તાઓ બંને મારા માટે મોટા વડીલ વિદ્વાનો ઘણી ખેડ કરેલા આધ્યાત્મિક પુરુષો તો કોઈક કર્યું કોઈકને એમ થયું કે હું બીજા માટે કંઈક કરી છું સમથિંગ ફોર ફોર અધર્સ પોતાના માટે તો બધા કરે મને બાપુની એ વાત પણ બહુ યાદ છે આજે સામે બેઠા છે એટલે નથી કે સામે ત્યારે ઘણી વખત બોલ્યો છું અલગ અલગ શહેરોમાં અલગ અલગ કાર્યક્રમોમાં તો હું હેતુ વગર હેત કરવા નીકળો છું આ ફરક છે આ ફરક તમે દાન અને સોદાબાજી વચ્ચે ફરક શું હું તમને આટલું આપું તમે બદલામાં આટલું મારું કરજો એ સોદો થયો અને હું તમને આપું છું તમને મન પડે એમ કરજો એ દાન થયું બાપુ હેતુ વગર કા હશે તમને મેં આપ્યું હવે હું છૂટો હવે મારે કઈ યાદ નથી રાખવું તમને જેમ યોગ્ય લાગે તમે વખાણ કરો ન કરો મારી એવી કોઈ અપેક્ષા જ નથી મને તો અંદરથી મેં લોકર નાખ્યું આ ગમતાનો ગુલાલ તમે તમારા માટે જ સાચવો તમારે તમારી જ પ્રોટેકશન કરો તમે ગમતાનો ગુલાલ માણસ કેમ નથી કરી શકતો મેં મારું એવું નિરીક્ષણ છે કે માણસ મોજમાં ઓછો રહે ને એટલે ગમતાનો ગુલાલ ઓછો કરે છે મોજમાં હોય ને નથી આપોઆપ હાથ ખિસ્સામાં નીકળીને બહાર જતો જ રહે જૂના જમાનામાં એવું નહોતું હતું કે રાજાની આ દીકરો આવ્યો એટલે વધામણી લેવા બધા જાય એટલે ઓલાનું દેવું માફ થઈ જાય ઓલાને આમ માથા માંથી સાહેબે તો ઈશારો જ કર્યો ગળામાંથી હાર કાઢીને આપી દે ને કોકને તોડો કાઢીને આપી દે પગમાંથી કોક કેદીને જેલની સજા માફ થઈ જાય કારણ કે રાજા આજે મોજમાં છે એ રાજા ખીજમાં હોય યુદ્ધ હારીને કે ગયા હોય ત્યારે તમે જાઓ તો તમારું લઈ લે કદાચ હમણાં બહુ યુદ્ધમાં આપણે બહુ ખર્ચો થઈ ગયો છે ઉતારી જવાનો હાર રાજનાથ ખજાના જમા કરાવી ગયો તો સમજવાની વાત આ છે જો ગમતા નો ગુલાલ કરતા તમારે શીખવું હોય મિત્રો તો મારી પાસે એક જ શબ્દની ની ફોર્મુલા છે મોજ માજો તમે જેટલા આનંદિત હશો ને એટલા બીજાને આનંદિત કરતા રહેશો આનંદ ચેપી રોગ જેવો જ છે કોરોનાના વાયરસ જ ફેલાય એવું જરૂરી નથી સ્માઈલ પણ ફેલાઈ શકે ખુશી પણ ફેલાઈ શકે મોજ પણ ફેલાઈ શકે બહુ બહુ સહેલી વાત છે લોકોએ એને ગૂંચવી 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 ગુચવી અઘરી કરી નાખી છે આટલી સહેલી વાત મેં તમને રાજાની યાદ જગ્યાએ સરસ મજાનો કિસ્સો બહુ વાત હતી એની અંદર કે રાજા બહુ સરસ મજાના કામ કરે ગમતાના ગુલાલ જેવા બધા કામ કરે પરબ બંધાવે વાવ બંધાવે આ કરે તે કરે ને સમાજ સેવા કરે ને ઘણું બધું કરે શું કામ કારણ કે એડે એવું સાંભળ્યું હતું કે ઉપર ચક્રવર્તી રાજાઓના જે નામ લખાય એવો એક પર્વત છે કૈલાસના શિખર જેવો દુર્ગમ શિખર છે એનું અને જે રાજા મહાન કામ કરે ને એ જ પોતાનું નામ ત્યાં જઈને કોતરી શકે રાજા એ આખી જિંદગી ખર્ચી નાખી કામ કરવા માટે સમાજની વાવા 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 લૂંટી લીધી એક ક્ષણ છોડી નહીં દરેક જગ્યાએ એમ નહીં મારે ઓલું ચક્રવર્તીના પર્વત શિખરને નામ લખાવવું છે જરાય લોકોને ખુશ કરી દો લોકોને ઉત્સવ જમાવટ બધી જેટલી ક્રેડિટના પોઈન્ટ મળતા હતા ઓલા કહેવાય ને ક્રેડિટ રેટિંગના પોઈન્ટ મળે આજની ભાષામાં બધાય જમા કરી લીધા બધાય પોઈન્ટ વીણી વીણીને પછી રાજાને એમ થયું બધાય પંડિતો એ બધા મહાપુરુષોએ કીધું કે હવે રાજાજી તમારે જવું જ જોઈએ હોય શિખરે તમારું યા તો પરંપરા મુજબ રાજાએ એકલા જ જવાનું હોય પોતાનું નામ કોતરવા તો અમર થઈ જાશો તમે હવે અને પચીસ ત્રીસ વર્ષ લગી એક ધારું પોતાની પ્રસિદ્ધિ માટે મહેનત કર્યા પછી રાજા પહોંચો શિખરે જેમ તેમ કરીને શિખરે દુર્ગમ એક તરત તો પહોંચાય નહીં બધું ભેગું લઈ ગયો નામ હાથે કોતરવા માટે હવે ચક્રવર્તી રાજાઓની યાદીમાં મારું નામ હું જાતે લખીશ દુનિયા જોશે કોકવાના આવીને ત્યારે વાહ કરશે જોયું તો આખા શિખર ઉપર એકેય વધારાનું નામ લખવાની જગ્યા જ નહીં કઈક આવી નામ લખી ગયા તા એની પહેલા વાંકા ચૂકા કરી કરીને લખી ગયા હતા કોકના નામ કાઠી નડતા લખી નહીં ખાતા વાંક આમ ઉપર લખ્યા હતા નામ લખાતા આપણે નો કંઈક ઓલા આમ કારગિલ બારગિલ ગયા હોય કા ઓલા દુર્ગમ જગ્યા હોય લેહ લદાખ ગયા હોય ક્યાં કોઈક આમ દિલ ચિત્રી ગયું હોય ઉપર અધર આકાશમાં કંઈક એમ દિલ એની મા કંઈક જે ને એવું કંઈક લખ્યું એમ એક દિલમાંથી તીર કાઢ્યું હોય આપણે એમ થાય કે આ પુરુષ કોણ હશે જે આ બોર્ડર ઉપર ઊભો રહેવાનું બદલે વાં લટકી ગયો હોય છે એ કઈ ગોળીથી ઘાયલ થયો હશે આવું પરાક્રમ કરવા નીકળો તો રાજા મુંજણો હવે નામ લખવું ક્યાં આપણને એમ હતું દુનિયાના કેટલાક વિરલ વ્યક્તિત્વ છે એમાં હું આવી ગયો હવે આટલું કરીને અંતે રાજા એ કોક નામ ખૂણા ખાચરાથી ગોતી ટાકડું લઈ લીધ ખડખડ નામ ઉડાડી દીધું પછી જે થોડીક જગ્યા ખાલી થઈ ટાકડું લઈ લઈને પોતાનું નામ લખ્યું પછી શ્વાસ ચડી ગયો આટલી બધી મહેનત કરીને કારણ કે આમાં તો ભૂસવું પડ્યું ને લખવું પડ્યું પછી બેઠો બેઠો તો થોડાક પુણ્યાના કામે થઈ ગયા હશે આ પચિત્ર વર્ષમાં પ્રસિદ્ધિની ભેગા પહેત પાત આતરડી થડી ગઈ હશે કોકની એની દુબાવોને કારણે રાજાને મગજમાં ઝપકારો થયો કે આ આ શું છે આ જગતમાં મારી પહેલા આટલા બધા હતા મેં કોકનું નામ ભૂસીને મારું લખી નાખ્યું કોક દી કોક આવશે એ મારું નામ ભૂસીને એનું લખી નાખશે આનો તો કોઈ અંત જ નથી આમાં જે પહેલું લખવાયું હોય છે ને એમ હશે કે મારું જ નામ રહેવાનું જ બાકી કોઈ આવવાનું જ નથી એની નીચે એટલા બધા આવી ગયા કે એનું નામ તો ડટાઈ ગયું કોણ પહેલો આવ્યો હતો હવે હું કોક નું લખવા માં કોક મારું ભૂસીન લખશે આ તંત્ર નો તો કઈ અંત જ નથી આવા શિખરો ઉપર આપણે નામ લઈખા ના મહેનત કરીને એના માટે જીવતા રાખે આખું હોમી દીધું એના કરતા કોકના દિલમાં એક નામ લખીને રાખ્યું હોત ને તો કોઈ ભૂસી તો ન શકત આવીને કાળજે તુંદણા કરો એ કેમ જાય એ તો ભેગા ભેગા જાય માણસની ને ખરેખર જો સારા કામથી થી કર્યા હોય તો પછી એ જાય અગ્નિ માં તો શરીર જાય સાહેબ સંવેદનાઓ થોડી જાય ફિલિંગ્સ થોડી જાય આ વાત છે ને મિત્રો આપણે સમજવાની છે સમાજ તરીકે એજ્યુકેશન નો કાર્યક્રમ છે બળવંતભાઈ ની ઈચ્છા એમ હશે ને કે સમાજ બધું શિક્ષિત થાય એટલે આ બાબત માટે દાન આપ્યું ફેમિલીના નામનું મ્યુઝિયમ નો કરત કેવી પ્રગતિ કરી હાલો આપણે બધાને ફોટા રાખીએ પુતળાઓ રાખીએ એમને એમ હશે કૃષ્ણ કુમારસિંહજી સયાજીરાવ ગાયકવાડ વાળા ઉત્તમ મહારાજાઓ આપણે જોયા એવા જે અમુક જે મહાજનો થઈ ગયા આપણી વચ્ચે જેમ સારાભાઈ પરિવાર એક જમાનામાં હતો કસુરભાઈ લાલભાઈ એ બધા મહાજનો જૂના જમાનાના ટાટા ને એ બધા ફાઉન્ડેશન વાળા મહાજનો બિરલા બજાજ વાળા મહાજનો એમ આપણે ત્યાં ગુજરાતમાં એક ચંદેરિયા ફાઉન્ડેશન જેમણે ભાષા ગુજરાતી ભાષા માટે ખૂબ બધા પૈસા ખર્ચીને કામ કરાયું આપણે જ્યાં યુનિકોડ વાપરીએ છીએ એમને કારણે બળવંતભાઈ કવિતા સાહિત્ય ગીત સંગીત જ્યાં જુઓ એમની એક સ્પોન્સરશીપ હોય તો એના માટે કામ કર્યું આ છે ને પેલા શિખરો ઉપર નામ કોતરાવાની ઘટના નથી આ હૃદય ઉપર નામ લખવાની ઘટના છે અને એ જો તમે કરી શકો તો ગમતાનો ગુલાલ થાય બહુ ચવાયેલો બહુ જૂનો બહુ જાણીતો શહેર છે જગજીતસિંહને કારણે વર્લ્ડ ફેમસ થઈ ગયો ઘર સે મસ્જિદ કા રસ્તા હે બહુ દૂર ચલો એસા કરે રોતે હુએ બચ્ચે કો હસાયા જાય નિદા ફાઝલી સાહેબનો પણ વાત તો સાચી છે તમે કોક કોક રડતા માણસને છાનો રાખો કોક ટેકો કરો કોક એને બાથમાં ભરી લ્યો કોકને હૂંફ આપો કોકના ખભે ખાલી હાથ મૂકો સલાહો આપવાને આપણને બહુ ટેવ પડી ગઈ છે સલાહો આપવાને બદલે સાંત્વના આપો આમ કરાય આમ કરાય એના કરતા એમ કયો કરે ભાઈ ભેટી પડો મિનિટ માટે માટે એનો હાથ પકડી બોલો ઓછું જીવો વધારે આ કરી શકો ને મિત્રો તો આ થી છે આ તો ભાષણો છે મંચ છે તાળીઓ છે ઓડિયન્સ છે ઓનલાઈન પણ સાંભળતા હશે ઘણા બધા મિત્રો પોતપોતાની જગ્યાએ બેસીને પણ આ બધું કર્યા પછી તમને અંતરનો જે થાક થાકોડો તમારો જે ઉતારવાનો હોય છે ને જીવતરનો એ થાકોડો ત્યારે લગી નહીં ઉતરે જ્યાં લગી તમે આવી રીતે પેલું કોકનું આંસુ લૂછ્યું હતું કોઈનું દુખડું પૂછ્યું હતું ગેંગે ફેફે કરતા કહેશે હે શું 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 કબૂતરોનું ઘૂખું ઘું મીનપીયાસે તમે કોકને કહી શકો ઉપર જઈને આંખમાં આંખ રાખીને લે આટલું તમે કર્યું હતું આટલું મારાથી થયું હતું મને આટલું જ ગયું હતું એ મેં વહેંચ્યું હતું તો મિત્રો સમાપનની ઘડી આવી ગઈ મારી વાત પૂરી કરવા માટે હું પહોંચો નાની નાની વાર્તાઓ નાની નાની પંક્તિઓ વાતો જગત આખું ક્યાંય આપણી ગોઠવેલી ડિઝાઇનમાં ચાલતું નથી આ પ્રવચને કંઈ મેં ગોઠવીની ડિઝાઇનમાં કોઈ દિવસ કરતો નથી મનમાં વિચારું ક્યારેક નવો વિષય હોય મન મજા આવે આપણને કોઈક લેસન કરાવે સારું તો મજા આવે આ આજે હોમવર્ક આવ્યું નવો વિષય આવ્યો ઉમેશભાઈએ કીધું મેં આમ બે હાથે પકડી જ લીધો વિષયને મેં કીધું નવો વિષય પગ લેવા દો ઓલું એકનું એકનું એક અમે થાકી જાય પછી એકનું એક બોલી બોલીને રાખે પરીક્ષામાં કેમ સફળ જીવનમાં કેમ સફળ બરાબર પણ ક્યાંક અમને વિષયો હોય મને મજા આવે એવી વાત હોય તમને આ સરસ વિષય મને તરત કોળી ગયો મેં કીધું વાહ બોલવાની મજા આવી જશે તો છેલ્લે જે સમાપનમાં મારે તમારા સુધી વાત પહોંચાડવાની છે કહેતા કેતા કોઈ ડિઝાઇન છે ને એ એક સરખી નથી હોતી પ્રકૃતિની ડિઝાઇન વિચાર કરો આ જુઓ તમારી નજર સામે બતાવું આ વૃક્ષ છે વૃક્ષના પાંદડાઓ તમે જુઓ કોઈ એક ચોક્કસ આકાર બનાવે છે ચોક્કસ પેટર્ન છે ડાળી તો આમ જ હોય તો પાંદડું આમ જ હોવું જોઈએ ને ડાળીના છેડ જ નીકળવું જોઈએ ને આમ બંદુકની ગોળી જેમ એ તો વાંખું ચૂકું આમ આ ડાળી આમ હોય ને પાંદડું આમ નીકળે એક આમ નીકળે એક એમાંથી આમ નીકળે એક આમ નીકળે એ અનિયમિતતામાં પણ એક એનું સૌંદર્ય છે એ નિશ્ચિત નથી એની ડિઝાઇન ફિક્સ નથી વિરોધાભાસોની વચ્ચે સૂર્ય અને ચંદ્ર વિરોધાભાસી છે પણ એની વચ્ચે એક સૌંદર્ય છે સ્ત્રી અને પુરુષ વિરોધાભાસી છે પણ એની વચ્ચે એક સૌંદર્ય છે જગતના તમામ સૌંદર્ય હું તો ઘણી વાર કહું ને બે બાપુની હાજરીમાં એક વાર કીધેલું મને બાપુ બહુ ગમતા હોય એના અનેક કારણો છે એ કહેવા માટે મને કથા કરવાની ગયો તો નવદી ઓછા પડે એટલા બધા કારણો મારી પાસે છે પણ એક કારણ એ પણ છે કે એથિક્સની અને એસ્થેટિક્સની બંને વાત કરી શકે છે જીવનમાં એથિક્સ હોય ને એમ થોડીક સૌંદર્ય દ્રષ્ટિ પણ હોય થોડીક કલાત્મકતા પણ હોય થોડીક રસિકતા પણ હોય થોડીક સર્જકતા પણ હોય થોડીક કવિતા પણ હોય થોડુંક સાહિત્ય પણ હોય પણ સુભાષભાઈ ઘણી વાર કે આમ બાપુ ગળગળા થઈ જાય કોઈક સારું સર્જન જોવે સર્જક ઘણી વાર સર્જકનું પડી એનો ન હોય કે કોણ સામે છે કોણ છે આ છે કેવાય હોય પણ બાપુ અંદરથી ભીના ભીના થઈ જાય કહો કેવી સરસ કવિતા ઘણી ફોન કરે એને ઓળખતા ન હોય ઘણી વાર ખબર થોડી હોય તો ઠીક છે બાપુનું તો બધા સન્માન કરે પણ કોઈને આમાં નહીં ખબર હોય કે કહો છે પણ તોય બાપુ અમેથી ફોન કરે જરાક નંબર મેળવો તો આપણે તમારી આ રચના મેં બહુ સારી લાગી એમને ગમે તો એ ગુલાલ કરી શકે છે ગમતું તો બીજા નહીં હશે પણ એનો માભો મોભો મૂકી નથી શકતા એ હળવા નથી થતા અને આ સાયન્સ નો સાદો નિયમ છે કે ઉપર તો એ જાય વધારે ઊંચા તો એ થાય જે વજનમાં થોડાક હળવા થાય ભારે હોય તો તળીએ જઈને બેસે તો જો જો ભારેખમ પથરા તો તળીએ જાય દરિયાના આધર નો જાય અધર તો કોઈ પીછું જાય જે હળવું થઈને ઉડતું હોય અધર તો કોઈ સરસ મજાનો રંગબેરંગી ફૂગો જાય ગમતાના ગુલાલની સૌથી વધારે મજા જ આ છે મિત્રો કે યુ કેન ફીલ લાઇટ તમારી પાસે છે આપો જગતને તમને એક સંતોષ થઈ જવો જોઈએ બાપુ આલ્બર્ટ આઈન્સ્ટાઈનના મિત્ર હતા પોતે બહુ મોટા સર્જન ડોક્ટર અને આઈન્સ્ટાઈનની એક સર્જરી કરીને એમને બચાવેલા અને છોતેર વર્ષની ઉંમરે આઈન્સ્ટાઈન જેવો બ્રેઇન ઓફ ધ મિલેનિયમ જેવો સાયન્ટિસ્ટ અમેરિકાની હોસ્પિટલમાં જયારે બીમાર પડ્યો ને ત્યારે એને એમ કહેવામાં આવ્યું કે આપણે આ એક સર્જરી તમારા ઉપર કરીએ ને તો તમારા આયુષ્યમાં એક બે વર્ષ હજી વધારો થાય બે ત્રણ વર્ષ થાય અને લોકો મોટા મોટા પૈસાદાર લોકો તો કરાવતા હોય આઈન્સ્ટાઈન તો એસેટ કહેવાય હ્યુમન એસેટ સરકારો

હવે આ દેહ પાંચ વર્ષ વધારે ટકે પંદર વર્ષ વધારે ટકે પાંચ મિનિટ વધારે ટકે એની મને બહુ પરવા નથી આની સાથે વધારે પ્રયોગો કરવાના બદલે શાંતિથી હું જાઉં એવી વ્યવસ્થા મોક્ષ મને એવું લાગ્યું બાપુ કે આઈન્સ્ટાઈન ને મોક્ષ પ્રાપ્ત થઈ ગયું એ ક્ષણે જે માણસને એમ થાય કે મેં કરવા જેવું કરી લીધું અને આપવા જેવું આપી દીધું હવે શ્વાસ મળે તો ઠીક છે ન મળે તો ઠીક છે મારે હવે કઈ પડી નથી તમે મને જીવતો રાખો આ લેવલે તમારો ગમતાનો ગુલાલ પહોંચી જાય ને એટલે તમે સીધે સીધા બુદ્ધિમાંથી બુદ્ધ થઈ જાઓ ત્યાં લગી બુદ્ધિ હોય પછી બુદ્ધ થઈ જાઓ આ લેવલ સુધી આપણે પહોંચવાનું છે એક જ નાનકડી ફોર્મ્યુલા તમને કહું છું ત્યાં પહોંચવા માટે હેપીનેસ કોઈ પણ હોય ને એ ક્ષણમાં જ આવે સરસ મજાનો રાસ લીધો વાયો અને પૂરું થયું ને બધા અમે બધા મેં તાળીઓ પાડી બાપુ તાળીઓ પાડી બધા રાજી રાજી થઈ ગયા રાસ જોઈને એની પહેલા એ બધા રાસ છે આશા તો હરીફાઈ છે દરેક સ્પર્ધકોએ પોતપોતાની રીતે ભાગ લીધો હોશ દરેકે પોતાનું બેસ્ટ આપ્યું હશે બીજા કોઈ પાડે કે ના પાડે એના સ્વજનો હોય ને એને પોતાએ તો મનોમન પોતાના માટે તાળી પાળી લીધી હોય છે કે હા આપણે તો કહ્યું ને પરફોર્મન્સ બધાની સામે આ કોરોના પછી તો એવું છે કે બે વર્ષે બધા બહાર નીકળે એ જ લાગે છે ને બી કે એના મળે કે ન મળે કઈ નહીં જો તાળીઓ પડી એથી આ તો નેચરલ છે જો આ અમારા સ્પર્ધકો બેઠા છે આ ભાગમાં જો પાછળથી આઈ લગી ત્યાં બધી તાળીઓ પડી કારણ કે ને હવે ગરબા પછી કઈ ગરબા ઓસરી રમવાના હોય ઘોડા રાખ્યા હોય ઘોડા દોડાવવા માટે હોય તો જગ્યા મેદાન છે એને ઝીલીને હું તમને કહું છું કે હેપીનેસ તો મોમેન્ટમાં આવશે મિત્રો તમને મને કોઈ પણ તમે કોઈ કોઈ વ્યક્તિને પ્રેમ કરતા હોય તમને ભેટી પડે તમને ચુંબન કરી લે તો એ તો ક્ષણ છે પછી કઈ ચોવીસ કલાક તો નથી થવાનું ઓકે માણસે ક્યાંક તો છૂટા પડવાનું થશે ને તમને મા બાપ બહુ ગમે મા બાપ તમને ખોળામાં ને તમને વાલ કર્યું તમને બચીઓ બદલી દીધી તમને આમ નાના બાળક તરીકે રાખ્યા ક્યારેક તો તમે એવડા મોટા થશે ને કે જેને ખોળામાં મૂચકી નહીં શકાય પછી તો નીચે ઉતારવા જ પડશે ને હેપીનેસ મોમેન્ટ્સમાં આવે સુખ ક્ષણોમાં આવે છે સુખ કલાકોમાં મહિનાઓમાં દિવસોમાં વર્ષોમાં કોઈ દી આવતું જ નથી અને આવતું નથી ને એટલે જ સુખ છે જો એ વર્ષોમાં આવતું હોત તો દુઃખ થઈ ગયું હોત સુખમાંથી કારણ કે જે બદલાય નહીં જે એકનું એક રે હું શિશુપાલનો શ્લોક શિશુપાલ વદનો માઘનો શ્લોક કેતો તો અડધેથી અટકી ગયો અને એ અટકી ગયો અહીંયા હવે છેડે આવીને સમાપન કરું કે રમણીય કોઈ વસ્તુ એ જ લાગે કે જે ક્ષણે ક્ષણે નિત્ય નવું રૂપ ધારણ કરે એ જ હંમેશા નિત્ય રમણીય લાગે જે આ રૂપ ધારણ ન કરી શકે એટલી રમણીય લાગી શકે નહીં આ યાદ રાખજો બહુ મહત્વની વાત છે બદલે તો જોઈએ આમ એકનું એક તો રે નહીં તો નવું સતત થયા કરે એમાં સુખ ક્યારે વર્ષોમાં આવવાનું નથી સુખ ક્યારે મહિનાઓમાં આવવાનું નથી આખો મહિનો સુખી એવું એવું થવાનું થવાનું નથી નથી આખો દિવસ કારણ કે સતત જો તમે તો સુખ બની જાય એક ધારું જેવો એ દુઃખ બની જાય તમને અત્યંત ભાવતી વાનગી હું તમને એક જગ્યાએ બેસાડીને એમ કહું કે સવારે આ બપોરે આ સાંજે આ પાણીપુરી બહુ પાવે ને હાલો બ્રેકફાસ્ટમાં પાણીપુરી લંચમાં પાણીપુરી ડિનરમાં પાણીપુરી બીજેથી બ્રેકફાસ્ટમાં પાછી પાણીપુરી તમે ના નહીં પાડો તો તમારું પેટ ના પાડશે પાંચમા દિયે હવે આ સહન નથી થતું એસિડિટી થવા મનશે પેટમાં વીંટ આવવા મનશે તો સુખની ક્ષણને લંબાવવી કેમ ગમતાનો ગુલાલ વિધારવો કેમ મારે ખંડન કર્યું બધું જાત જાતનું શરૂઆતથી વોલ ને દિવાલથી શરૂ કરીને તો મંડન કરીને પૂરું કરવું ને દર્દ તો બતાવી દીધું તો ઉપચાર તો બતાવું તો મારી પાસે નાનકડો ઉપચાર એટલો જ છે એ કળા પાસેથી આવ્યો છે કળા તમને આ આ બધું શીખવાડે મને હાલ્ટમાં હાલ મારું એટલે સમર્પિત થઈ જાય એ તમને નવી નવી વાતો શીખવાડે એ તમને ઝુકાવે તમને તમારી ઓળખાણ શું તમે તમે સરસ કોઈ પણ કળા પછી તે ગરબાની કળા હોય અમારે ચેતનને કેમ દુનિયા ઓળખે ટાઈમ ની અંદર મધરાતે અમેરિકામાં ગયા હતા ત્યાં ઓલા બધા ટેપ લઈને બધા કાળા પીળા ધોળાઘોળા જાત જાતના વાળા લોકો બધા પોતપોતાના બધા વેસ્ટર્ન ડાન્સ કરતા હતા ત્યાં એને ગરબાના સ્ટેપ એકલા એકલા શરૂ કર્યા મેં વિડીયો લઈને મૂક્યો તો ઇન્સ્ટાગ્રામ ઉપર ધીરે ધીરે ઓલા બધા ગરબા લેવા માંડ્યા કારણ કે નૃત્યની ક્યાં કોઈ ભાષા હોય છે સંઘર્ષ કરવો પડે જુઓ પરસેવો નીતરે તો જ ગરબા થાય સંગીત ત્યારે જ વાગે કોઈ પણ બાપુ તો સંગીતના પરમ મરમી છે સંગીત ક્યારે વાગે તાર ઉપર આંગળીઓ ફરે સંઘર્ષ કરે આંગળીઓ તાર ઉપર સિતારના તબલા ઉપર આંગળીઓ સંઘર્ષ કરે કોઈ પણ તમે પિયાનો વગાડો પિયાનો ઉપર આંગળીઓ સંઘર્ષ કરે સંઘર્ષ વગર સંગીત પણ નથી આ પૃથ્વી ઉપર સંગીત જન્મે છે જ સંઘર્ષમાંથી નાદ બ્રહ્મ નાદ આવે છે જ સંઘર્ષમાંથી બે તત્વોના તો સંઘર્ષ તો થાય પરસેવો પડે પણ ક્ષણ લંબાવવાનો એક જ ધારો છે સુખની ક્ષણ તમારા હાથમાં આવીને લાંબી કરવી હોય તો કેમ કરશો બીજાઓ સાથે વેચી દો લાંબી ચાલશે વિચાર કરજો એકલા એકલા તમે ક્રિકેટનો મેચ જોતા હોય મધરાતમાં ભારત વર્લ્ડ કપ જીતી ગયું ને તમે મોજમાં આવીને ઉનાળા લેવા મીંડા ઘરમાં એકલા એકલા તો અંદરથી કઈક અવાજ આવશે કે હવે હું છે પણ હવારે શાંતિથી હવે ઉઠવાનું છ વાગે એટલે તમે ડાયા ડમરાથી લપાઈ જશો કે જીતી ગયું જીતી ગયું પણ હવે આપણાથી કઈ જાજુ નહીં થાય મારા જેવો માણસ હોય રાતના ત્રણ વાગે એક પિક્ચર પૂરું કરે બહુ સારું પિક્ચર હોય કરું છું અમુક એવા મિત્રો છે જે મિત્રો એવા હશે પોતપોતા સાંભળતા એ છે મનનું મન કે હા અમને પેસે આવ્યો હતો તો મેસેજ કરું આ ફિલ્મ એટલે કોઈ ફિલ્મ વાળો ડાયરેક્ટર મને એના માટે પાંચસો રૂપિયા ઘરે દેવા નથી આવતું એને ખબર હોય હું આવા મેસેજ કરું છું મેં લાલા લેનનો આખો શો કર્યો હતો મારે વિનોદભાઈ ખાસ આવ્યા હતા સુભાષભાઈ આવ્યા હતા જોવા માટે મન પિક્ચર ગમી ગયું લાલા લેન ને તો ઓસ્કાર મળ્યો પાછળથી એને તો ખબર નહીં હોય પણ મેં ગેલેક્સી સિનેમા મારા રાજકોટમાં રશ્મિભાઈ ને કીધું ને હા પાડી દીધી તરત શો કર્યો આખો કે મને એટલું પિક્ચર ગમી કે મને એમ થયું કે મારા ગામમાં મારા વિસ્તારમાં તો કોઈ કે અમદાવાદ જઈને થોડું જોવે કે મુંબઈ જઈને થોડું જોવે તો એ ન જોયું કે હું એને લઈ આવું ભગીરથને હિત મન છુતો ને ત્યારે ગંગા આયા સ્વર્ગમાંથી કૃષ્ણ આમ париજાત લઈ આવ્યા સ્વર્ગમાંથી બધાને મન તો એમ થયું ને કે આપણે બીજાને આપીએ આપણા વાળાને આપીએ તો એ જો મેસેજ કરું ને ત્યારે ત્યારે મારી અપેક્ષા એ હોય કે હવે કોક જોવે ત્રણ વાગે રાતના મેસેજ કર્યો હોય મોટા ભાગે બ્લુ ટીકય નો થાય પણ ક્ષણ લંબાવાની અપેક્ષા હોય કારણ મને મજા આવી તો ઘૂંટલો આવી ગયો ઓટકાર આવી ગયો હવે હવે હામો જોવે ને એ પછી આપણી યારે વાત કરે કે અરે મજા આવી ગઈ ઓ બાકી ઓલો સીન તો કંઈક હતો એટલે આ ઓહો એટલે ઓલી ક્ષણ લંબાની પાછી પાછી એક દસ મિનિટ ને દસ સેકન્ડમાં પૂરું થયું હતું ને એ વીસ સેકન્ડ બીજી વહી વહીથી હામા મારે વાત કરવાની તો મારા મિત્રો છેલ્લે મારે આટલું જ તમને કહેવાનું છે કે સુખની ક્ષણ વેધતા શીખો સંઘરી ન રાખો દુઃખની ક્ષણ તમારી અંદર ઉતારતા શીખો ને સુખની ક્ષણ વેચતા શીખો મોજ કરો તમે વેચો બીજા સાથે રહ્યો મારા પપ્પા પાર્કિન્સન ને કારણે બહાર ન નીકળી શકે એમની સ્મૃતિ લોપ પણ થવા લાગે પહેલા જેટલી એનો રિસ્પોન્સ ન રહે નાના બાળક જેવું વ્યક્તિત્વ પણ છેક સુધી હું બતાવું કે પિક્ચર તો એ જોયા કરે વાત કરું તો વાત કરે મારી પાસે નાના નાના વિડીયો છેલ્લે છેલ્લે કોરોનાએ મને ફાયદો કરાવ્યો કોરોનાએ નુકસાન કરાવ્યું એ અલગ વાત છે આ બધું પણ ફાયદો એ મારા બાપ સાથે હું છેલ્લા બે વર્ષ રહી શક્યો અને એની સૌથી મોટી હતી કોઈ પણ આવે તો એના હાથમાં કંઈક હોય કેરી હોય પેંડો હોય નાની એને ખાધેલી હોય અડધી તોય ધરે પૂરી હોય તો પૂરીએ ધરે ધરે એ મિલકતમાં કઈ અમારે તો બાપ દીકરા એવું કઈ હતું નહિ કે આ મિલકતના દસ્તાવેજ કરવાના ઓલામ નામ ફેરવવાના એવું હતું નહીં પણ એક બારસો મને જે આપી ગયા ને એમાં સર્જન આપી ગયા સાહિત્ય આપી ગયા લાગણી આપી ગયા આઝાદી આપી ગયા જેમ જીવવું એમ જીવવાની વર્તું એમ વર્તવાની લેવું એમ રહેવાની એની ભેગી એક વસ્તુ આ આપી ગયા કે આપણી પાસે હોય ભલે અડધું પણ અડધાનું અડધું કરીને ક્યાંક ધરવું તો આવું કારવાઈ પો આ સુખની ક્ષણ લંબાવાની કળા આ ગમતાનો ગુલાલ એટલે કરવા જેવો છે મારા મિત્રો મારા વડીલો ઘણા બધા મિત્રો સખા સખીઓ માતાઓ પિતાઓ બધા બેઠા છે ગુરુજનો અને હું બધાને હાથ જોડીને વિનંતી કરું છું મારા બાપુ બેઠા એટલે એમાં તો સકલ સૃષ્ટિ આવી ગયું આખે આખું પણ હું બધાને હાથ જોડીને વિનંતી કરું છું તમારા ક્ષણ આ કઈ પડીને હું પડી છે અલગ ધણી છે એમને પાસે તમે દુનિયાની જે ચાર વસ્તુઓ કોઈ ને કઈ સામાજિક પ્રતિષ્ઠા એવી પૂરી જોઈ લીધી આર્થિક તો એ કઈ એમને તો કેટલા વખત છોડી દીધું છે સ્વાહા કરી દીધું બધું બરોબર આવે તો બીજાને આપી દેશે બીજાને ટ્રાન્સફર કરી દેશે મારા વતી એમને એમની પાસે ચેનલ થ્રુ આવે ને બીજાને પહોંચી જાય બરોબર આર્થિક નથી જોતું સામાજિક કોઈ હવે કંઈ શૈક્ષણિક કંઈક સન્માન લેવાના હોય સન્માન લેવા જ નથી ના જ ઘસીને લખી દીધું છે કોઈ જાતના સન્માન લેવા નથી એટલે બાપુના સન્માન કેમ મળે ને કેમ નહીં એ જે વાત કરી એ જીવતા કાર્ટૂન જેવા લાગે કારણ કે એને જોતું જ નથી એને ઘસી ના પાડી દીધી કે મારે કોઈ સન્માન લેવું જ નથી એક શિક્ષકે છેલ્લે સન્માન કર્યું હતું વર્ષો પહેલા ઈ એક પત્ર બાપુ એક વાર કીધું હતું કથામાં મને યાદ છે એ પછી કોઈ સન્માન લેવું જ નથી લેવું આર્થિક નહીં સામાજિક નહીં કોઈ કોઈ એવી પ્રતિષ્ઠાની કોઈ ભૂખ નહીં કોઈ શારીરિક કઈ એવું નહીં પોતે ન આનંદ કરે એમ ન કરે કે ભાઈ હવે આપણે ઘણું કર્યું આપણે નિવૃત્ત થઈ જવાનો આનંદ કરો હાથે કરીને પ્રવૃત્ત રહ્યો તો કોઈક પાંચ જણા તક મળે ને કઈક ચર્ચા કરવા ચિંતા કરવા નિવૃત્ત થઈ જાવ કોઈને ખબર ન પડે ક્યાં હતા શું કરે છે દુનિયા આખી એમના પગ નીચે છે જ્યાં જાવું અહીંયા જઈ શકે એમ કે મારે સ્વિટરલેન્ડમાં ક્રાપુ રાખીને રહેવું છે હવે બસ ત્યાં રામ નામ લઈશ ત્યાંય રામ નામ લઈ શકે પણ એ તલગા જડા છોડવા તૈયાર નથી અને એ રામકથાની વ્યાસપીઠ નથી છોડતા એનું કારણ એ છે કે એમને ગમતાનો ગુલાલ કરવો છે ઓલી ક્ષણ વેચવી છે એમને તો ક્યારની મળી ગઈ સાહેબ એક ક્ષણ એટલું તો મારા જેવો જેને નથી મળી ને એ જોઈને સમજી જાય કામને તો એ તમે જાત જાતના નામો પૃથ્વી ઉપર અપાણા છે બ્રહ્મજ્ઞાન ને સાક્ષાત્કાર ની નામો એટલા વજનદાર છે કે બાપુને ગમે નહીં એટલે મને ખબર છે કે એ તો ક્યારનું એમની પાસે છે પણ એમને એમ છે કે એ ભલે રહ્યું ઈ આપણે દેશી કાઠી આપડી એમ કે ઘોયડું એ તો પણ આ અમારો આ કોક સામે બેઠેલા કોઈક છે એને એને મજા કરાવો ને એને બે ઘડી આનંદ થાય ને તો બસ એ મારો આનંદ ઈ મારો રામ ઈ મારો ભગવાન ઈ મારા હનુમાનજી ખુશ છેમાં આ હું શીખુંઈ મે તમને શીખવવાની નાનકડી કોશિશ કરી જ્ઞાન તો આવું જોઈએ ગુરુ પાસેથી લે શિષ્યન પછી પોતે ગુરુ બનીને બીજાને દેવા નીકળે આમાં હું ગુરુ નથી ગુરુઓના ગુરુ આપણી સામે જ બેઠા છે એટલે મારા મનમાં એવો કોઈ ભાવ નથી કે હું તમને શીખવવા નીકળો છું પણ વેચવા નીકળો તો હજી યાદ રાખજો મારા મિત્રો કે તમે એ એક ક્રિકેટનો મેચ રાતના બે વાગે એકલા જુઓ તો ત્રણ મિનિટમાં હોઈ જશો પાંચ મેસેજ કરીને પણ દસ પંદર સગા ભાઈબંધોની ભાઈબંધો ની મહેફિલ કરીને જોતા હો ને તો કોઈક ભજીયા બનાવશે ને કોઈક ચા ના તપેલા મૂકશે ને કોઈક કોફી ગરમ તૈયાર કરશે એ કોફી પછી મેથીની થાય એ મને ખબર પડે આવીને પછી એનો દોર હાલે ને પછી ઓલાએ કેચ કેવો લીધો હતો ઓલાએ બોલિંગ કેવી કરી હતી પાંચ પંદર એક્સપર્ટ પેદા થઈ જાય ને અંદરથી પછી કોલાને તો ઉભો રાખવા જેવો જ નહોતો આને તો લેવા જેવો જ નહોતો ના તો ઠીક છે બચી ગયા ના તો ઠીક છે આમ થયું એ એક કલાક લગી સુખની ક્ષણ ચાલી મેચ તો પૂરો થઈ ગયો છે પણ આનંદ પૂરો નથી થતો તો બસ આજ છે પ્રેમમાં હોતી નથી મંજિલ કશી બસ સતત પ્રવાસ જેવું હોય છે આ પ્રવાસમાં તમને થાક ન લાગે અને કથા ચાલુ રહે એવી જ પરમને પ્રાર્થના ધન્યવાદ જય શિયામ અત્યંત સુંદર અત્યંત સુંદર ખૂબ ખૂબ આભાર ફરી એકવાર જયભાઈ વસાવડાના આ આપણે જોરદાર તાળીઓથી વધાવીએ સ્ટેજ ઉપર ઉપસ્થિત મહેમાનોને વિનંતી કે ફરી એકવાર સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે જયભાઈને એકવાર સાંભળીએ તો એમ થાય કે સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ એમને સાંભળવું એ એક લાહવો છે અત્યંત પ્રવાહી શૈલી અત્યંત રોચક પ્રસ્તુતિ ઉમદા વાક ચાતુર્ય અને મંત્રમુગ્ધ કરવાની શક્તિ જયભાઈમાં રહેલી છે આપ શબ્દના ઉપાસક છો અને આજે આ શબ્દની ગંગા આ જ્ઞાનની ગંગા આપણા ઘર સુધી આપણા મહુવા સુધી પહોંચી છે તો એને પ્રાપ્ત કરીને આપણે સૌ ધન્યતાની લાગણી અનુભવીએ છીએ ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર સર્વે લોકોને વિનંતી કે અહીં ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ તો આપ સૌને વિનંતી કે પોતાનું સ્થાન જાળવી રાખો માનનીય કનુભાઈ કળસરિયા આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે આજના આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે સાહેબ વિનંતી કે હવે પછીના કાર્યક્રમનું દૂર સંભાળે મેડમ સ્પર્ધામાં હંમેશા ખેલદીલી હોવી જોઈએ જીતવું અને હારવું એ ગૌણ બાબત છે પણ સૌથી વધારે મહત્વનું મહત્વનું છે સ્પર્ધામાં ભાગ લેવો આ બધી જ ટીમોએ સ્પર્ધામાં ખેલદીલી પૂર્વકનો ભાગ લીધો છે એટલા માટે તેઓ કાબિલે તારીફ છે માટે એમને સર્ટિફિકેટ આપી અને આપણે સન્માનિત કરીશું સાથે કહેવાનું કે સર્ટિફિકેટ લેવા માટે ટીમ મેનેજર જે હોય એ લોકો નામ અનાઉન્સ થાય એટલે એ લોકો સ્ટેજ પર આવે અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરે નિર્ણાયક શ્રીઓને વિનંતી કે તેઓ પણ પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરે તો હવે હું ડોક્ટર સી કે પટેલ સાહેબને વિનંતી કરું કે તેઓ ઝાંસી કી રાની ટીમ ટીમ મેનેજર મેનેજરને વિનંતી કે તેઓ મંચ પર આવે અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરે ઝાસની ટીમ બગદાણા તેમને તાળીઓથી વધાવીશું હવે હવે હું શ્રી કેસી ભુવા સાહેબને વિનંતી કરું કે તેઓ ડીડીએસ ડાન્સ ગ્રુપ મહુઆને સર્ટિફિકેટ આપે ભુવા સાહેબ ડીડીએસ ડાન્સ ગ્રુપના મેનેજર શ્રીને વિનંતી કે તેઓ અહીં ઉપસ્થિત થાય અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરે શ્રી પીડી પાઠક સાહેબને વિનંતી કે તેઓ ક્વિન ગ્રુપ શ્રી પારેખ સાયન્સ આર્ટસ અને કોમર્સ કોલેજના મેનેજરને સર્ટિફિકેટ એનાયત કરે શ્રી પારેખ સાયન્સ આર્ટ્સ અને કોમર્સ કોલેજના મેનેજરને વિનંતી કે તેઓ મંચ પર આવે અને સર્ટિફિકેટ પ્રાપ્ત કરે શ્રી ડીજી પારેખ સાહેબને વિનંતી કે તેઓ જીનિયસ ગ્રુપ શ્રી પારેખ કોમર્સ કોલેજ એસએફ ને સર્ટિફિકેટ એનાયત કરે શ્રી ધવલભાઈ શેઠ ને વિનંતી કે તેઓ ભવાની ગ્રુપ માંડ્યા ને સર્ટિફિકેટ આપી સર્ટિફિકેટ થી એનાયત કરે सोलंकी ने विनंती के तेओ प्रिंस ग्रुप महुआ ने सर्टिफिकेट आपे अनायत करे प्रिंस ग्रुप भाई जेठवाने विनंती के तेओ महुआ महिला मंडल ने सर्टिफिकेट आपे अनायत करें અને હવે સ્પર્ધકો જે ક્ષણોનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તે પરિણામની જાહેરાત કરવા માટે અને નિર્ણાયકનો પ્રતિભાવ રજૂ કરવા માટે હું આપણા મુખ્ય નિર્ણાયક શ્રી ચેતનભાઈ જેઠવાને વિનંતી કરું કે તેઓ પોતાના શબ્દો રજૂ કરે ચેતનભાઈ જેઠવા પૂજ્ય બાપુ આપના ચરણોમાં વંદન કાર્યક્રમના સર્વે આયોજકો જયભાઈ વસાવડા સરસ હરીફાઈ હતી મને પ્રતિભાવ આપવાનું કહ્યું છે એટલે હરિફાઈ સરસ હતી મજા આવી બે ચાર વસ્તુઓ જે મને લાગી એ હું સજેસ્ટ કરીને જઈશ કે હરીફાઈ શરૂ થયા પહેલાં અહીંયા એવું અનાઉન્સ કરવામાં આવતું હતું કે પ્રાચીનતા જાળવો પ્રાચીનતા જાળવો પણ જે રાસ કે ગરબા રજૂ થયા એમાં પ્રાચીનતાનું તત્વ નહોતું એટલે તમામ સ્પર્ધકોને વિનંતી કરું યુટ્યુબમાં અઢળક અવેલેબલ છે પ્રાચીન કોને કહેવાય અર્વાચીન કોને કહેવાય પ્રાચીનના સ્ટેપ્સ જુઓ અર્વાચીનના સ્ટેપ જુઓ પ્રાચીનના ગીતો કોને કહેવાય અર્વાચીનના ગીતો કોને કહેવાય પ્રાચીનના શું છે કોસ્ટ અર્વાચીનના પ્રાચીનના ઓર્નામેન્ટ શું છે અર્વાચીનના ઓર્નામેન્ટ શું છે આ બધું જ છે બંનેમાં થોડું ડિફરન્સીએટ કરો પછી તો બે ત્રણ કૃતિ જોયા પછી અમને ખબર પડી ગઈ કે ના બરાબર છે હવે આ આ રીતે છે એટલે પછી બાકીનું કંઈ જ કન્સિડર કરેલું નથી એટલે અમને ખબર હતી કે હવે આમાંથી આપણે એક બે ત્રણ નંબર આપવાના છે એટલે પછી તો નિયમોને બધાને અભરાય પર ચડાવી દીધા પણ જે સ્પર્ધકો છે એમનો વાક નથી એમને જે તૈયાર કરે છે એ લોકો થોડુંક હોમવર્ક કરો અમારે વેશભૂષાની હરીફાઈ હોય ને એટલે નાના નાના છોકરાઓ બધા રામ ને કૃષ્ણ ને બધું બની આવે એટલે વેશભૂષાની હરીફાઈ છે ને હકીકતે બાળકોની હરીફાઈ હોતી જ નથી એ મમ્મીઓની હરીફાઈ હોય છે કેમ કે એ જ તૈયાર કરીને લાવતી હોય જ કહેતી હોય કે આમાં નંબર આવવો જોઈએ હવે બાળકને તો ખબર જ નથી કે કોણ એટલે હું વેશભૂષાની હરીફાઈમાં જાઉં ને એટલે કહું કે તમે જો એને સુદામાં બનાવો તો પછી એને કે સુદામાં શું પહેરતા એની એને ખબર નહીં પડે તો સુદામાં કોણ હતા એટલું નોલેજ તો આવ્યું ઈનામ નહીં મળે તો કઈ નહીં એટલું જ્ઞાન તો આવશે એમ બધી ટીમના ભલે રાસ અને ગરબામાં હવે બધી જ જગ્યાએ લગભગ આવું હોય છે એટલે ખ્યાલ ન હોય પણ અવેલેબલ છે ઇન્ટરનેટ ઉપર હવે તો ગૂગલ વિકીપીડિયા જેમાં જોશો એમાં બધું અવેલેબલ છે અ ગીતોની પસંદગી કરો ને એમાં થોડું ધ્યાન રાખો કે જેમાં રાસ કે ગરબા થઈ શકે ને આમાં ઘણા ગીતો એવા હતા કે જે રિપીટ હતા અથવા તો આયોજકોને પણ વિનંતી કે હવે હરીફાઈ કરો તો ધ્યાન રાખો કે એક ને એક ગીત રિપીટ ન થાય કેમકે એવું હતું કે ત્રણ બે કે ત્રણ ગીતો હતા એ લગભગ બધામાં આવ્યા એટલે હરીફાઈની વર્સેટાઇલનેસ જળવાઈ રહે અને સ્પર્ધકોને કહી દેવાનું ભાઈ તમારે આ નથી કરવા આ પહેલા મારી પાસે ગીત આવી ગયું છે અમે તમને કરવા દેત પણ પહેલા આવી ગયું જો તમે પહેલા આવ્યા હોત તો આ ગીત ઉપર તમારો અધિકાર હતો એવી રીતે કરીને તો વૈવિધ્ય રહે બસ આટલું જ હવે જયભાઈ બહુ સરસ વક્તવ્ય આપ્યું એટલે હવે મારું વક્તવ્ય ટૂંકાવું આપણે ત્રીજા ક્રમથી શરૂ કરીએ ત્રીજા નંબરે પ્રિન્સ ગ્રુપ માનનીય ડૉક્ટર કનુભાઈ કળસરિયાને વિનંતી કે તેઓ પ્રિન્સ ગ્રુપને ઈનામ વિતરણ કરી અને સન્માનિત કરે ત્રીજા ક્રમ પર આવનાર ટીમને ત્રણ હજારનું ઇનામ એનાયત કરવામાં આવે છે તેમજ શિલ્ડથી તેમને સન્માનિત કરવામાં આવે છે એકવાર જોરદાર તાળીઓથી આ ટીમને આપણે વધાવીએ અને એમના મેનેજરને વિનંતી છે કે તેઓ એક ડોક્યુમેન્ટમાં સાઈન કરવાની છે તો એ સાઈન કરી અને પછી જાય દ્વિતીય ક્રમે જીનિયસ ગ્રુપ ગ્રુપને જોરદાર તાળીઓથી વધાવીએ ડૉક્ટર પી કે શુક્લા સાહેબને વિનંતી કરું કે તેઓ બીજા ક્રમ પર આવનાર ટીમને શિલ્ડ અને ઇનામ વિતરણ કરી સન્માનિત કરે કે જેમને છ હજારનું રોકડ ઇનામ આપવામાં આવે છે તેમજ શિલ્ડથી સન્માનિત કરવામાં આવે છે તેમના ટીમ મેનેજરને પણ વિનંતી કે તેઓ અહીં એક સાઇન માટે આવે અને આજનું પ્રથમ તાળીઓનો ગડગડાટ સતત શરૂ રહેવો જોઈએ કારણ કે અહીં સુધી પહોંચવા માટે એમણે દિવસ રાત ખૂબ જ મહેનત કરી છે અને પ્રથમ ક્રમે ભવાની ગ્રુપ જોરદાર તાળીઓથી આ પ્રથમ ક્રમ પર આવનાર ટીમ ભવાની ગ્રુપને વધાવીએ શ્રી જયભાઈ વસાવડાને વિનંતી કરું કે તેઓ પ્રથમ ક્રમ પર આવેલી ટીમને ઇનામ વિતરણ કરી અને સન્માનિત કરે પ્રથમ ક્રમ પર આવનાર ટીમને દસ હજારનું રોકડ ઇનામ આપવામાં આવે છે તેમજ ટ્રોફીથી સન્માનિત કરવામાં આવે છે એમનો ઉત્સાહ એમના ચહેરા ઉપર છલકાઈ રહ્યો છે કારણ કે દિવસ રાત મહેનત કરી અને આ ટીમ આ સ્ટેજ સુધી પહોંચી છે भवानी ग्रुप ने विनंती की कि ते ओ પોતાનો ઇનામ માનનીય શ્રી જયભાઈ વસાવડા પાસેથી પ્રાપ્ત કરે. ખોલ દે પંખ મેરે કહેતા હૈ પરিন্দা ખોલ દે પંખ મેરે કહેતા હૈ પરিন্দা અભી ઓર ઉડાન બાકી હૈ જમીન નહીં હૈ મંઝિલ મેરી જમીન નહીં હૈ મંઝિલ મેરી અભી સમાન બાકી તો આજ રીતે આ વિજેતા ટ્રીમ સફળતાના શિખરો સર કરતી રહે એવી આપણી સૌની શુભકામનાઓ આ ટીમ માઢિયા ગામની ટીમ છે અને એમના મેનેજર શ્રી મહેશ્વરીબેનને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જેઓએ ખૂબ જ મહેનત કરી અને આ દીકરીઓને તૈયાર કરી છે આ દીકરીઓ અગિયારમાં ધોરણમાં ભણે છે અને એમણે ખૂબ જ મહેનત કરી અને આ સ્ટેજ સુધી આ મુકામ સુધી પહોંચી છે સૌનો ખૂબ ખૂબ આભાર એક ઉભરતો સિતારો એક ઉભરતો કવિ શ્રી ઘનશ્યામ પરમાર કે જેઓ ખૂબ જ સારી કવિતાઓ લખે છે કે જેવો શ્રી પારેખ કોલેજમાં બી અભ્યાસ કરે છે તો તેઓને વિનંતી કે તેઓ પોતાનું સ્વરચિત કાવ્ય પ્રસ્તુત કરે પરમપ્રિય બાપુ અતિપ્રિય જયભાઈ અને કેટલાય એવા વ્યક્તિઓ અહીંયા બેઠા છે મારી સામે અને મારી સાથે કે જેઓનું ખૂબ સન્માન અને આદર કરું છું આપ સર્વેને વંદન વધારે કાંઈ નથી બોલવું સમય ઘણો થઈ ગયો છે પરંતુ હું કવિતાનો પ્રેમી છું અને કવિતા ઘણું બોલતી હોય છે કવિતાઓ બોલતી હોય છે એટલા માટે સીધી કવિતા ઉપર આવું છું તો ગઝલ છે કે જો થોડાસા ઝુક જાતા ઓર બળા હો જાતા હૈ જો થોડા સા જુક હે ઓકે પૂજ્ય બાપુ તરફથી ચિત્રકૂટ ધામ તરફથી આ ત્રણેય વિજેતા ટીમને ત્રણ ત્રણ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે તો આપણે સૌ એને જોરદાર તાળીઓથી વધાવીએ જો થોડાસા ઝુક જાતા ઓર બડા હો જાતા હૈ જબ કોઈ છોટા હો જાતા ઓર બડા હો જાતા હૈ जो थोड़ा सा झुक जाता है और बड़ा हो जाता है जब कोई छोटा हो जाता है और बड़ा हो जाता है और प्यार खुशी माफी इज्जत इंसान को अमीर बनाती है प्यार खुशी माफी इज्जत इंसान को अमीर बनाती है जो जितना भी बांटे जाता है और बड़ा हो जाता है और जिसने जितना छोड़ा है उसने उतना पाया है जिसने जितना छोड़ा है उसने उतना पाया है जितना और लुटाए जाता है और बड़ा हो जाता है और जो देता है रब अपनाओ इसका मतलब यह है कि जो जो देता है रब अपनाओ इसका मतलब यह है कि जो छोटापन अपनाता जाता है और बड़ा हो जाता है और जो भागे सिर्फ बड़ा होने को छोटा ही रह जाता है जो भागे सिर्फ बड़ा होने को छोटा ही रह जाता है जो छोटा रहने में राजी हो और बड़ा हो जाता है और रब ने सबको भेजा है धरती की ओर बड़ा करके ही रब ने सबको भेजा है धरती की ओर बड़ा करके ही जो खुद को पहचाने जाता है જને સફળ જાત મારી હો તું જો આવી મળે મુજને બધે બસ વાત મારી હો તું જો આવી મળે મુજને સફળા જાત મારી હો તું જો આવી મળે મુજને જગતની જાત્રા ખોટી બધી છેડો તું ન જેનો જગતની જાત્રા ખોટી બધી છેડો ન તું જેનો બધાએ ધામ મારા હો તું જો આવી મળે મુજને ધન્યવાદ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સર ખૂબ ખૂબ આભાર ભાઈ આપ આમ જ સફળતાના શિખરો પ્રાપ્ત કરો એવી શુભકામના માનનીય ડોક્ટર સી કે પટેલ સાહેબને વિનંતી કે તેઓ આભાર વિધિ કરે વિજેતા ટીમના ત્રણેય મેનેજરને વિનંતી કે તેઓ પોતાનું ઇનામ અહીંથી પ્રાપ્ત કરે વિજેતા ટીમના મેનેજર શ્રીઓ પૂજ્ય બાપુરના ચરણમાં વંદન અને નમન મા સરસ્વતીને મારા નમન અને વંદન આપ સર્વેમાં બિરાજમાન પરમાત્માને પણ વંદન